ज्ञानम शरणम भव, दर्शनम च चारित्र्यम च तपसंयमस्य शरणो, शरणो भगवान महावीरो। आप सौना हृदय में बिराजमान एवं तीर्थंकर परमात्मा भगवान महावीर स्वामी अंश ने अने परम कृपाणु देवनी भक्ति ने वंदन करीने आजना दिवसना एक विशिष्ट अने वैशिष्ट्यनो तमारी साथे पहला आनंद प्रकट करूँ छू। पूज्य भाईश्रीनी उपस्थिति होय एटले मने एक वधारे हूँ फ्रे छे। हूँ सायलानो भाईश्री तो आप जाणो छो, सायलानी संस्थाना अधिष्ठाता छे। पूज्य बापूजी जेम एमना अध्यात्म गुरु हता એમ મારા અત્યંત આદરણીય અને મારા પિતાના મિત્ર એવા સ્વજન હતા। એટલે આમ સૌરાષ્ટ્રમાં મહેમાનને વધારે માન મળતું હોય છે હું જાણું છું, પણ મારે માટે એક આત્મીયતાનો આ એક સરસ અવસર ઊભો થયો છે। જગદીશભાઈ, સુધીરભાઈ, જ્યોતિન્દ્રભાઈ અને સવિશેષ તો પૂજ્ય શ્રી વિક્રમભાઈ, આ બધાની ઉપસ્થિતિમાં આપની સાથે પરમ કૃપાળુ દેવ વિશે થોડુંક મારું ચિંતન વ્યક્ત કરવાનો એક અનુભવ પ્રાપ્ત થયો છે એનો આનંદ પહેલાં પ્રગટ કરું છું। આ ભૂમિ, રાજકોટની ભૂમિ વિશે મેં એક વખત શ્રીમદજી વિશે લખતા એમ લખ્યું હતું કે આ એક તીર્થભૂમિ છે। અને તીર્થભૂમિ કેમ? પાવાપુરી તમે જાઓ, બીજા સ્થળોએ તમે જાઓ, અને જેમ એક તીર્થભૂમિનો એક વાતાવરણ હોય એવું એક તીર્થભૂમિનું વાતાવરણ એ આજે અહીંયા પ્રવર્તે છે। પરમ કૃપાળુ દેવની આ ભૂમિ જે એમણે દેહોત્સર્ગ પામ્યા હતા, બોલો બરાબર છે, હા, દેહોત્સર્ગ પામ્યા હતા। મારે બહુ ક્ષમા સાથે કહેવું જોઈએ આપને કે આ દેહોત્સર્ગ શબ્દ મને સહેજે પસંદ નથી। એનું કારણ એ છે કે દેહોત્સર્ગ તો જાણે કોઈ દેહ હોય અને ઉત્સર્ગ છોડી દેવું, જવા દેવો, લીન થઈ જવું, એવું નથી। આ તો એક યાત્રામાં સમાધિનો આ મુકામ હતો, એમની યાત્રામાં એક સમાધિનો મુકામ આવે। સંતો, યોગીઓ અને મહાત્માઓ, પરમાત્માઓ સ્વયં પ્રભુ મહાવીર ઉત્તર વાચાલાથી દક્ષિણ વાચાલા જતા હોય, કૌશામ્બીથી શ્રાવસ્તી જતા હોય અને રસ્તામાં ઘનઘોર અરણ્યમાં જુએ અને સરસ મજાની મસ્તી, સરસ મજાનો આનંદ અને અપૂર્વ સમાધિ લાગે। મારી દ્રષ્ટિએ આ આજની જે પરિસ્થિતિ, આજનો જે દિવસ, એ કેવી કોઈ પરમ સમાધિ, કોઈ દિવ્ય સમાધિનો દિવસ છે। અને એટલે જ મને રાજકોટ તરફ પક્ષપાત એ માટે કે હું એમ માનું છું કે આવી ભૂમિઓ પર માણસ જ્યારે આવીને પોતાની ભીતરની આધ્યાત્મિકતાના સઢ ખોલી નાખે, એક જહાજ જાય છે, સઢ બંધ છે, તમે સઢ ખોલી નાખો એટલે પેલો કેવો સરસ પવન વાય અને તમારું જહાજ કેવું સરસડાટ જાય, એમ તમારી ભીતરની આધ્યાત્મિકતાના સઢ ખોલી રાખો છો અહીંયા, તો તમને કોઈ એક દિવ્ય અનુભવનો આ સ્થળોએ અનુભવ થશે। અને એવી એક દિવ્યતાનો અનુભવ આપ વિચાર કરો, હું ઘણી વાર કહું છું, શા માટે આપણા 20-20 તીર્થંકરો, આપણા 20-20 તીર્થંકરો એક જ સ્થળે નિર્વાણ પામ્યા? શા માટે તીર્થંકરો, મુનિઓ, મહાત્માઓ, સાધુઓ, સાધકો બધા નિર્માણ પામ્યા સમેત શિખર તીર્થ પર? એનું કારણ આ ભૂમિનો કોઈ વિલક્ષણ પ્રભાવ હોય છે, અને એ વિલક્ષણ પ્રભાવને પરિણામે એના પરમાણુ, એનું વાતાવરણ, એનો પરિવેશ, એની પરિસ્થિતિ અને એમાં આધ્યાત્મિક ઉર્ધ્વતા સાધવાની ક્ષમતા એ તમને અહીંયા પ્રાપ્ત થશે। એટલે આ સ્થાને આવો ત્યારે બસ એક જ કામ કરજો, આધ્યાત્મિકતાના સઢ ખોલી નાખજો અને રમમાણ થઈ જજો।
અને જ્યારે જ્યારે આપણે રમમાણ થઈએ ત્યારે એક જુદો જ અનુભવ આપણા જીવનમાં થતો હોય છે. અહીંયા આવો એટલે આપોઆપ આપણે કૃપાળુ દેવ માય થઈ જઈએ છીએ. કેમ કૃપાળુ દેવ માય થઈએ છીએ? કારણ કે આ આ શહેરના વાતાવરણમાં, આ શહેરની પરિસ્થિતિમાં એક જુદો જ ભાવ, એક જુદી જ ક્ષમતા હોય છે. અને ત્યારે પરમ કૃપાળુ દેવના ચરિત્રની વાત કરવી એ મારે માટે, જેમ જેમ વિચારતો જાઉં છું તેમ તેમ વધારે ને વધારે મુશ્કેલ બનતી જાય છે. એટલે મારી મુશ્કેલીમાં મારે તમારો સાથ અને સહકાર જોઈએ છે. કારણ શું? કારણ હું એક વખત કહું. એક વખત જ્યારે મને યાદ છે સદગુરુ પ્રસાદ અમદાવાદમાં જ્યોતિન્દ્રભાઈ પોતે હતા, એ વખતે પૂજ્ય આત્મરંજીત સાહેબ કંઈક બહાર વિદેશ જવાના હતા, મને કહ્યું કુમારપાલ ચાર સ્વાધ્યાય લઈ લો. એટલે આપણે તો તરત નક્કી કર્યું કે કૃપાળુ દેવના આખા જીવન વિશે સ્વાધ્યાય લેવા. અને પછી પહેલા સ્વાધ્યાયનો વિષય કે પ્રાપ્ત થયો છે ઉપાધિ યોગ, બન્યો તે સમાધિ યોગ. બીજા સ્વાધ્યાયનો વિષય દેહ માનવ નો મળ્યો. ત્રીજા સ્વાધ્યાયનો વિષય કરુણા કરી અપાર. અને ચોથા સ્વાધ્યાયનો વિષય જાશું સ્વરૂપ સ્વદેશજી. બસ એટલે આપણે તો માન્યું કે આ ચાર સ્વાધ્યાયમાં આપણે આખું જીવન આવરી લઈશું. પણ પ્રિય મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, મારે કહેવું જોઈએ કે જ્યારે મારો ચોથો સ્વાધ્યાય પૂરો થયો ત્યારે, મારો ચોથો સ્વાધ્યાય પૂરો થયો ત્યારે હું માત્ર પુષ્પમાળાના પહેલા પગથિયે હતો. આપ જાણો છો પુષ્પમાળા કૃપાળુ દેવનું પ્રથમ પુસ્તક 15મા વર્ષે લખેલું, એનું પહેલું સૂત્ર જ હજી ત્યાં પહોંચ્યો હતો. એટલે એનું કારણ શું છે? એક અનુભવ છે આપણો. મેં સાહેબ સુધીરભાઈએ કહ્યું કે મેં 100, 125, 108 કે 110 પુસ્તકો લખ્યા. આ મેં પુસ્તકો લખ્યા છે, પણ મેં જો કોઈ એક પુસ્તક મારા જીવનમાં અનુભવ્યું હોય, જે પૂજ્ય વિક્રમભાઈના ગાઈડન્સથી તૈયાર કરેલું, એ છે મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર કૃપાળુ દેવનું જીવન. અને મારો પોતાનો ભીતરનો એક એવો અનુભવ છે કે જ્યારે જ્યારે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ચિંતામાં, કોઈ પણ ઉપાધિમાં, કોઈ પણ યાતનામાં, કોઈ પણ મૂંઝવણમાં, કોઈ પણ મુશ્કેલીમાં, કોઈ પણ પ્રશ્ન થાય, ત્યારે ક્યારેક વચનામૃતનો અભ્યાસ કરો. પણ અહીંયા પાછો ફરી એક વાત મારે કે જ્યારે જ્યારે હું વચનામૃતની વાત કરું છું ત્યારે કૃપા કરીને એક વસ્તુ આપ સમજી લેજો. મારે મન વચનામૃત એ એક નથી, બે છે. તમે કહેશો કેમ આજ સુધી કુમારપાળભાઈ અમે તો બધા એક જ ભણ્યા છીએ અને વાંચ્યું છે સાંભળ્યું છે? નહીં, એમાં બે ભાવ છે. એક ભાવ છે વચન અને બીજું ભાવ છે અમૃત. આ જરાક સમજવા જેવી મારી વાત છે. અને પરમ કૃપાળુ દેવના જેમ ગહન ચિંતનમાં જશો તેમ તેમ આપને ખ્યાલ આવશે કે એક એમનું વચન છે અને બીજું એમનું અદ્ભુત એવું, અનરાધાર વર્ષે એવું, આપણા હૃદયને પરિપ્લાવિત કરી દેવું, આપણા આત્માને પ્રસન્ન કરે એવું, આપણા ચિત્તને મગમગાવી દેવું એવું અમૃત છે. આ કઈ રીતે? અમૃત શબ્દનો અર્થ મૃત એટલે જે નાશ પામે છે તે. એટલે બહુ સીધી વાત છે કે આ સનાતન વાત કરી છે. પણ એક સર્વમાન્ય ધર્મ નામના એક કાવ્યની અંદર એ ભવતારક સુંદર રાહ ધરીએ તરીએ કરી ઉત્સાહ. સમજો, ધરીએ તરીએ, તરીએ તરવાનું છે, કરી ઉત્સાહ. આ આધ્યાત્મનો અવસર છે ને એ ઉત્સાહનો અવસર છે. મહેરબાની કરીને આપ અહીંયા પ્રવેશો ત્યારે આપના ચહેરા ઉપર જગત આખાનું દુઃખ, ટેન્શન, મુશ્કેલીઓ, ચૂંટણીમાં કોણ જીતશે એની ચિંતા કશું ન હોવું જોઈએ. આપણા ચિત્ત ઉપર માત્ર પ્રફુલ્લતા. અધ્યાત્મ એ આનંદનો ઉત્સવ છે. એવું ન માનો કે આપણે જેટલા સિરિયસ દેખાઈશું એટલા વધારે આધ્યાત્મિક દેખાઈશું, જેટલું વધારે એરંડિયાનું પાન કરીશું એટલા વધારે ઊંચા ગણાઈશું. ખોટી વાત છે.
કૃપાળુદેવે બહુ સરસ કર્યું, કરી ઉત્સાહ. તમે જુઓ કેટલો સરસ શબ્દ છે. અને ત્યારે આજે જેમની છત્ર છાયામાં આપણી સાથે આ સંવાદ થઈ રહ્યો છે મારો, તે કૃપાળુદેવનું ચિત્રપટ આપજો. અને એ ચિત્રપટ જુઓ ત્યારે સૌથી મોટામાં મોટી વસ્તુ કૃપાળુદેવના ચિત્રપટમાં તમે વિચાર કરજો. આપણા જેવા સામાન્ય માણસને ભાઈ ફોટો પડાવવાનો હોય તમે કેટલી બધી મહેનત કરો છો. હા, જરા વ્યવસ્થિત થાવ, જરા આમ જરૂર પડે તો જરા કંઈક કાંસકો બાસકો લો, જરા આમ બરાબર બેસો, જરા મોઢું એકદમ ગોઠવીને વ્યવસ્થિત કરીને હસતું રાખો. મારું જગદીશભાઈ તમને પૂછવું છે કે દુનિયાના કોઈ મહાપુરુષનો આવું ચિત્રપટ તમે જોયું છે? બતાવો. આ બહુ મોટી ગ્રેટનેસ છે. મારે આપને એ કહેવું છે, આપણી પાસે ઘણીવાર વસ્તુ બહુ નજીક હોય ને ખ્યાલ નથી આવતો બેન, પણ આ કૃપાળુદેવની કેટલી ભવ્યતા છે. તમે રામકૃષ્ણ પરમહંસ જુઓ, તમે સ્વામી વિવેકાનંદ જુઓ, તમે સંત તુકારામ જુઓ, એકનાથ જુઓ, નરસિંહ જુઓ, મીરા જુઓ, અરે કોઈ પણ જુઓ, વર્તમાન સંતોને વાત કરો, એ પૂજ્ય મોટા હોય, આનંદમયી માતા હોય કે જે કોઈ હોય, આવું ચિત્રપટ તમને ક્યાંય જોવા નહીં મળે. આ જીવનની પરમ અનાસક્તિનો ચરમ ઉલ્લેખ અહીંયા છે. મારે એમ કેવું છે આપણે કે જીવનમાં અનાસક્ત થવું હોય ક્યાંય ન જાઓ, અહીંયા બેસો અને કૃપાળુદેવનું ચિત્રપટનું દર્શન કરો, આપોઆપ અનાસક્તિ આવે. આપોઆપ આવું ચિત્રપટ, મારી ભૂલ થતી હોય તો આપ પણ સુધારી શકો છો, કે આવું ચિત્રપટ આપણે કોઈનું, અને આજના યુગની વાત છે, આ કોઈ પ્રાચીન કોઈ પુરાતન કોઈ ન જોયેલા યુગની વાત નથી. ત્યારે મારે આપને એ કહેવું છે કે આ ચિત્રપટ જરાક નિરખો ને ત્યારે અંતરના ભાવથી વિચાર કરજો કે ઓહો હો, અમારા જેવા ક્ષુદ્ર માણસો હે આમ કેટલું, આપ જાણો છો કેટલી મહેનત કરીએ આપણે, ઘેર જઈએ ને પછી માથું ઓળીએ ને પછી મોઢું ઠીક કરીએ ને વગેરે વગેરે, તમે જાણો છો. કોઈ વધારે સુખી માણસ હોય તો પેલું ક્યાંક પાર્લર બાર્લરમાં જઈ આવે. હા, ત્યારે એ મારે આપણે કહેવું છે કે વઢવાણમાં ભાઈ મુમુક્ષુ ભાઈ સુખલાલની વિનંતીથી કૃપાળુદેવનું આ ચિત્રપટ આપણને પ્રાપ્ત થયું. હવે બીજી વાત તમારી સાથે, આ ચિત્રપટનું આપ દર્શન કરો ત્યારે મારે આપને પૂછવું છે કે કૃપાળુદેવના કઈ વસ્તુનો તમારા પર પ્રભાવ પડે છે? કૃપાળુદેવની સૌથી મોટી વાત એ જમાનામાં કઈ હશે કે જેને કારણે કૃપાળુદેવને જોઈને જ શિકારીઓ શિકાર મૂકી દેતા, એમને જોઈને જ માણસ પોતાના ભીતરની વાત પ્રગટ કરી નાખતો? કઈ વસ્તુ હતી? એમની આંખ. એમની આંખનો જે પ્રભાવ હતો, જે માધુર્ય, જે કરુણતા, જે વત્સલતા, જે જગત પરની અમી દ્રષ્ટિ, અને કેવી હતી? રાજકોટ છે તમારે ચોક્કસ કહેવું પડે. મહાત્મા ગાંધીજીએ એમ લખ્યું, ગાંધીજી જીવો તેવો માણસ નહીં, કોઈના વિશે એક શબ્દ વાપરો હોય તો 5 શબ્દ વાપરે, આખો શબ્દ પણ ના વાપરે. ગાંધીજીએ શું લખ્યું વિચાર કરો તમે. ગાંધીજીએ લખ્યું કે કૃપાળુદેવની આંખમાં, ખ્યાલ છે, બહુ અદ્ભુત શબ્દ વાપરે છે, અને ગાંધીજી વાપરે એટલે મારા જેવો માણસ તો વારી જાય. અને ગાંધીજીએ એમને એમ કહ્યું કે કૃપાળુદેવની આંખમાં ચમત્કાર હતો. ગાંધીજી જેની આંખમાં ચમત્કાર જુએ, જેને ગાંધીજીને જગત માને, એ એ એ વિભૂતિ કેવી હશે કલ્પના કરો. એ આંખમાં કેવો પ્રભાવ હશે કે જે પ્રભાવને કશું કહેવાની જરૂર નહીં પડતી હોય. અને એટલે જ એ કૃપાળુદેવની આંખનો વિચાર કરીએ ત્યારે એક સ્થળે એમને બહુ સરસ લખ્યું છે, એમની આંખમાં ક્યારેય વિવળતા દેખાતી નહોતી. માણસ કેટલો વિવળ હોય છે આપણે જાણીએ છીએ, અને એના કરતા પણ એક ઊંચી વાત,
ગાંધીજી કહે છે કે કૃપાળુ દેવની આંખમાં એકાગ્રતા લખાયેલી હતી, રિટન એકાગ્રતા લખાયેલી હતી. મારે આપણે એ કહેવું છે કે વચનામૃત આપણે જ્યારે જ્યારે એની પાસે જઈએ ત્યારે વચન પાસે જઈએ, પણ એમાંથી અમૃત તારવવાનું ભૂલવું ન જોઈએ. અને જેમ જેમ તમે એમાંથી અમૃત તારવતા જશો, 7 વર્ષની ઉંમરે મીઠા સ્વભાવનો માણસ અમીચંદભાઈ અવસાન થાય છે, અને લોકોને પૂછે છે તો લોકો એમ કહે છે કે શું થયું, આ શું બન્યું અમીચંદભાઈને? બે જ શબ્દ છે, ગુજરી જવું. ગુજરી ગયા છે એમ. શું થયું? કોઈએ કહ્યું કે આ તો ગુજરી જવું, એટલે ચાલ્યા ગયા, જતા રહ્યા, મૃત્યુ પામ્યા. હવે તમે વિચાર કરો કે એમના દાદા પંચાણભાઈ પાસે જાય છે ત્યારે પૂછે છે કે દાદાજી આ ગુજરી જવું એનો અર્થ શું, એમાં શું થતું હશે? ગુજરી જવું. અને પંચાણભાઈ, દરેક વડીલ જે રીતે જવાબ આપે એ રીતે એમ એને કહે છે કે જા તું પહેલા રોંઢો, રોંઢો એટલે હા નાસ્તો, હા તું પહેલા રોંઢો કરી લે પછી વાત. ટાળે છે, મારું આપણે એ કહેવું છે. વડીલ સ્વાભાવિક રીતે ટાળે, એમાં કંઈ ના નથી. ગુજરી જવું વાક્ય મેં અને તમે જિંદગીમાં હજારો વાર સાંભળ્યું છે, અને આપણે શું કર્યું? આપણે એની ઉપેક્ષા કરી છે, માફ કરજો. આપણે સાંભળીએ કે ફલાણા ભાઈ ગુજરી ગયા એટલે વિચારીએ હા ચાલ્યા ગયા, સારું ચાલો, એક પ્રકરણ પૂરું થયું એમ જીવનનું. વધારેમાં વધારે બીજો વિચાર આપણને આવશે કે એ ગુજરી જાય, આપણે ગુજરવાના નથી, આપણે તો અમરપટ્ટો લખાવીને આવેલા છે. મારું માનવું છે કે માણસ જાતે જેટલી છેતરપિંડી, વંચના અને પ્રપંચ મૃત્યુ સાથે કર્યો છે એટલો કોઈની સાથે નથી કર્યો. પેલાને આવે, મારે નથી આવવાનું. આજ સુધી આપણે આ ભાવથી રહ્યા છીએ ત્યારે 7 વર્ષની વયના પરમ કૃપાળુ દેવના ચિત્તમાં શું વિચાર આવે છે એ તમે જુઓ. કે ગુજરી જવું એટલે લોકો શું કરશે? એને બાળશે? ઓહો, જગતની આટલી ક્રૂરતા છે. હવે તમે જરાક મેળ તાળો મેળવો કે આ જ કૃપાળુ દેવને એમની માતા દેવમાં જ્યારે શાક સમારવાનું કહે છે ત્યારે પેલા અદ્રષ્ટ જીવો, આ શાકની અંદર રહેલા અદ્રષ્ટ જીવો, એને કારણે એમને એમ થાય છે, પ્રતિક્રમણનું સૂત્ર બન્યા છે, અને એને કારણે એમને એમ થાય છે કે ઓહો આ તો ભારે થઈ, અને આંખમાંથી આંસુ આવે છે. મારે રાજકોટના મુમુક્ષુ ભાઈ બહેનોને પૂછવું છે, બહુ પ્રેમથી પૂછવું છે. હું કોઈ પરીક્ષક નથી એટલે જવાબ નહીં માગું, હું જ આપી દઈશ કે તમે દુનિયામાં કોઈ પણ મહાન વ્યક્તિને કઈ રીતે આંસુ સારતા જોયા છે કહેજો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ખૂબ રડવા લાગ્યા, એમને જાણ્યું કે સામે કિનારે એક મજૂરને કોઈ મારી રહ્યો છે, જમીનદાર. પરમાત્મા મહાવીર સ્વામીને આંસુ આવ્યા, કારણ કે મારે કારણે આ 20-20 ઉપસર્ગ કરનાર સંગમદેવની શી ગતિ થશે એના માટેની. પણ આ બધી વસ્તુઓ દેખાય છે. આ દુનિયામાં અદ્રષ્ટને માટે ન દેખાતું હોય તેને માટે, જેને જોઈ શકાતું ન હોય તેને માટે, જે આપણી સામે પ્રત્યક્ષ ન હોય તેને માટે કોઈને આંસુ આવ્યા હોય તો એ પરમ કૃપાળુ દેવને છે. આ મહત્તા છે. આપ દર્શન કરો ને ત્યારે દિલમાં ભાવ લઈને જજો, એમને એમ ન જાઓ કે આ મારા પરમાત્મા, આ મારા ગુરુ, આ મારા દેવ, આ જેની હું પૂજા કરું એ કોણ છે. આપણે છે ને એ અભ્યાસ નથી કરતા. મેં હમણાં મુંબઈમાં 3 દિવસ પાર્શ્વનાથ કથા કરી,
તો મેં એમને એ જ સમજાવ્યું કે તમે પાર્શ્વનાથ ભગવાનમાં જેટલા જલ્દી હાથ જોડો છો, જેટલા જલ્દી લઈ લો છો, જેટલી બાધાઓ રાખો છો, આ બધું ખોટું છે. તમે પહેલાં જાણો કે એમણે શું કર્યું, કેવા મહાન હતા, એમનું કેવું ભવ્યતા હતી, અને પછી તમે જશો ને. આપણને એમ ખબર પડે કે આપણા કુળની અંદર સરસ માણસો થઈ ગયા છે તો તમને કેવું કુળનું ગૌરવ રહે, અને એમ થાય કોણ થયું છે ખબર જ નથી, ઉપર નીચે કશું ગૌરવ નહીં. ત્યારે એ વિચાર કરો તમે કે પેલા જે આંસુ આવ્યા એ અને મરી જવું શબ્દ, આ કેટ કેવી કેવી હૃદયની સંવેદના છે. આ જગત ઉપર કરુણા કરનાર વિભૂતિની જગત પર કેવી કરુણા હોય છે એનો વિચાર કરો. પહેલો પ્રશ્ન, આ મરી જવું એટલે આપેલો મારો મિત્ર હતો જેના ઉપર મને ભાવ હતો એને બાળી નાખશે લોકો, એમ થાય છે. બીજો પ્રશ્ન, આ મરી જવું શબ્દની જ વાત કરું છું આપણે. બીજો પ્રશ્ન તરત વિચાર કરે છે, એનામાંથી કયું તત્વ ચાલી ગયું? જો સીધા આત્મતત્વ સાથેનું અનુસંધાન કરે છે, ઉંમર વર્ષ માત્ર 7. આ બીજો વિચાર આવ્યો. ત્રીજો વિચાર અમૃત એ છે કે એનાથી તત્કાળ દેહ પ્રત્યેની અનાસક્તિ પ્રગટ થઈ. આ તો અનિત્ય છે, આ તો ચાલ્યો જ જવાનો છે, એટલે તત્કાળ એ દેહ પ્રત્યેની અનાસક્તિ પ્રગટ થઈ. મારે આપને આ કહેવું છે, આપ પણ જરા આપણા જીવનની કિતાબ ખોલો, આવી મહાન વિભૂતિઓના શરણમાં બેઠા હો ને ત્યારે જીવનને ખોલી નાખો, અને એ શરણમાં બેઠા બેઠા વિચાર કરો કે આપણે પહેલી વાર જ્યારે આપણા જીવનમાં કોઈનું અવસાન થયું એવા સમાચાર સાંભળ્યા ત્યારે તમને શું થયું હતું, કહેજો. જે ઉંમરે સાંભળ્યા હોય પણ કેવો અનુભવ થયો, ફર્સ્ટ એક્સપિરિયન્સ. એ ભયંકર વિદારક હોય, થરથરાવી નાખે એવો હોય, કંઈ સમજાય નહીં, ગભરાઈ જઈએ, વિપર થઈ જઈએ, વ્યાકુળ થઈ જઈએ, આ બને કેમ, આ શક્ય કેમ, આવું કઈ રીતે બને, અને ત્યારે એ અનુભવ અહીંયા ડિવાઇન થઈ ગયો. જે અનુભવ સામાન્ય માણસને ગુંગળાવી નાખે, બરાબર ને, પહેલો ફર્સ્ટ વખત તમે જ્યારે સાંભળ્યું હોય મને કહેજો, ત્યારે તમને શું થયું હતું મને યાદ કરો. અને અહીંયા આખી રેન્જ બદલાઈ જાય છે, આખો પ્રવાહ બદલાઈ જાય છે. એક સ્થૂળ વસ્તુ એ આખી સૂક્ષ્મમાં પલટાઈ જાય છે. અમિચંદભાઈના મૃતદેહના અગ્નિ સંસ્કારની વાત એ આખી બદલાઈ ગઈ, અને ત્યારે એ ગુજરી જવુંમાંથી કઈ ઘટના ઊભી થઈ. આ અમૃત છે, બે શબ્દનું અમૃત છે ભાઈ. ગુજરી જવુંમાંથી કઈ ઘટના ઊભી થઈ? ગુજરી જવુંમાંથી સારું જીવન જીવી જવું એવી ઘટના ઊભી થઈ. અને એનો અંત શેમાં આવ્યો? તમે જુઓ, આ અંત, એનો અંત આવ્યો જાતિ સ્મરણ જ્ઞાનમાં, આપ સૌ જાણો છો. તો આજે મારે આ વાત કરવી છે કે આપ જ્યારે વચનામૃતજી પાસે જાઓ ત્યારે હું તમને ગંગાના સુંદર પવિત્ર જળથી ભરેલી ગાગર આપું છું, પણ તમે મહેરબાની કરીને એનું એક સેટ પાણી લઈને આમ માથા ઉપર ન મૂકશો. તમે મહેરબાની કરીને એને અંજલિ એટલે આપણે હાથના ખોબાને અંજલિ કહીએ છીએ, અંજલિમાં પાણી લઈને એનું પાન ન કરશો. તમે એ ગંગાના સુંદર મજાના પવિત્ર નિર્મળ જળથી સ્નાન કરજો. આ વચનામૃતજી છે એ સ્નાન કરવાની વાત છે, અને જેવું તમે સ્નાન કરશો એટલે તમને એનો અનુભવ થશે. મારી દ્રષ્ટિએ શ્રીમદમય બન્યા વિના શ્રીમદ પાસે જઈ શકાતું નથી. યુ હેવ ટુ બી. જો એ શ્રીમદમય આપણે ન બનીએ અને તો આપણે એ સુધી પહોંચી શકતા નથી, અને માટે આપણે સૌ એ શિખરની કલ્પના કરીએ શ્રીમદની. આજે શ્રીમદજીમાં અનેક આપણા આશ્રમો ચાલે છે સરસ, પણ આશ્રમો એ રસ્તા છે. શિખર કયું છે? શ્રીમદજી.
તો એ શિખર છે આપણું શ્રીમદજી. આપણે તળેટીમાં ઊભા હોઈએ ત્યારે કદાચ ઘણા રસ્તા મને દેખાય, આ બાજુથી જવું, આ બાજુથી જવું, આમથી જવું, આમથી જવું, પણ શિખર ઉપર જાઓ ત્યારે તો શ્રીમદજી એક જ દેખાય તમને. અને ત્યારે એ જ્યારે વિચાર કરીએ આપણે, ત્યારે મારે આપણે એ કહેવું છે કે એ જોઈએ ત્યારે આપણો સંબંધ કોની સાથે બંધાય છે, શ્રીમદજી પાસેથી આપણને શું પ્રાપ્ત થશે આ સમય ને આ જમાનામાં. અને ત્યારે મારે આપણે એ કહેવું છે કે શ્રીમદજી પાસે જઈએ ત્યારે આપણે શું પ્રાપ્ત કરીશું. માણસના ત્રણ પ્રકાર છે. એક માણસ છે એ ઊંઘતો માણસ છે, એ ભયંકર ઘોર નિદ્રામાં સૂતેલો છે, અને નિદ્રામાં સૂતેલો છે એનો અર્થ એવો નથી કે આળસુ છે કે પ્રમાદી છે, એનો અર્થ એવો છે કે એ જાગતો હોવા છતાં ઊંઘતો છે. એને કોઈ મૂર્છા લાગી છે, મૂર્છા એટલે આકર્ષણ. એને કોઈને ધનનું આકર્ષણ લાગ્યું, કોઈને પદનું આકર્ષણ લાગ્યું. એકવાર પદનું આકર્ષણ લાગી જાય પછી માણસને શું થાય, પછી એને આમ બધી સત્તા જ જોઈએ ચારે કોણ. એક ભારતના વડાપ્રધાન બહુ જ સિરિયસ થઈ ગયેલા, અમદાવાદમાં હતા, તાત્કાલિક પ્લેનમાં એમને મુંબઈ લઈ જવા પડ્યું હતું. પ્લેનમાં સ્ટ્રેચરમાં લાવ્યા, એમ્બ્યુલન્સમાં લાવ્યા, પેલા ઉપર લઈ જતા હતા, એમને કહ્યું નહીં ઉભા રહો. એટલે પેલાને થયું કે આમની છેલ્લી ઘડી છે, કંઈ થઈ જશે તો જલ્દી લઈ જવા જોઈએ. એમને કહ્યું ઉભા રહો. કેમ? તો કહ્યું કે કોઈ હાર પહેરાવે ને પછી લઈ જાઓ ઉપર. નશો મારે આપણે આ કહેવું છે. આપણે આજે એ વિચાર કરવું છે કે આપણા જીવનમાં કોઈ આવો નશો તો પેસી નથી ગયો. એ કામનો હોય, એ ક્રોધનો હોય, એ ઈચ્છાનો હોય, એ લાલસાનો હોય, એ અપેક્ષાનો હોય, એ મહિમાનો હોય. અને જો એ નશો લાગી ગયો તમને, મને એકવાર એવો નશો ધારો કે લાગે કે આપણે 10 લાખ રૂપિયા ભેગા કરવા, એટલે પછી જુઓ તમે હું 10 લાખની પાછળ દોટ મૂકો, પણ 10 લાખ થાય ને, એ 9 લાખે પહોંચ્યું થાય એમ થાય, 10 લાખનું તો શું અર્થ છે, બહુ મોંઘવારી વધી ગઈ છે ને આમ છે ને તેમ છે, 20 હોય તો બહુ મજા આવે. તમે જુઓ આમ માણસની દોડ, આ આકર્ષણો એવા છે કે તમને દોડાવે જ રાખશે. મારે આપને આ કહેવું છે. અને માટે કોઈ ઊંઘમાં હોઈએ આપણે, કોઈ કોઈ નશામાં હોઈએ આપણે, કોઈ મૂર્છામાં હોઈએ આપણે, ત્યારે નશામાં રહેલો માણસ પોતે જાણે દુનિયાનો બાદશાહ હોય એવું વર્તન કરતો હોય છે, ત્યારે આપણે પહેલું કામ આ કરવું જોઈએ. આજે આપણને આપણા જીવનમાં આવો કોઈ નશો તો લાગી ગયો નથી ને, આવું કોઈ આકર્ષણ તો પેદા થયું નથી ને, આવી કોઈ વાસના, વૃત્તિ, ઈચ્છા અને અપેક્ષા, અપેક્ષા, મને અપેક્ષા હોય કે જરાક મારો દીકરો મારે આમ કરે, પગ દાબે, જોકે આ તો સત્યુગની વાત કરું છું. અપેક્ષા, આ અપેક્ષાઓ તમને જીવનમાં બહુ દુઃખી કરશે. મારે આપણે કહેવું છે કે જીવનમાં આનંદથી રહેવું હોય તો એક સ્વીકારી લો કે જિંદગીમાં કોઈની પાસે કશી અપેક્ષા રાખવી નહીં. જેટલી તમે અપેક્ષા રાખશો ને એટલી નિરાશા વધારે આવશે. સી, બહુ મજા છે આ. જેટલી અપેક્ષા રાખશો એટલી તમને નિરાશા વધારે આવે, એટલા તમને દુઃખ વધારે થાય, એવી તમને લાગણીઓ વધારે થાય, એવા તમને રાગ દ્વેષ વધારે થાય. એટલે ઊંઘતો માણસ છે એ આ પ્રકારનો છે. જાગતો માણસ જેનું ભીતર જાગ્યું છે પણ એ ભીતરના મર્મો હજી સમજી શક્યો નથી. અને ત્રીજો માણસ છે એ મર્મી માણસ છે. એ બહાર જગત છોડી નથી દેતો, જગતની વચ્ચે વસે છે. હું તમને નહીં કહું તમે બધા સંન્યાસી થઈ જાઓ તો પ્રોબ્લેમ થાય, ઘણા બીજા સારા માણસો જો સમાજમાં ન રહે તોય શું થાય એ ચિંતા છે મને. પણ હું તમને એ ચોક્કસ કહીશ કે એ સંન્યાસીની જે વૃત્તિ છે ને એ વૃત્તિનો આત્મ સાક્ષાત્કાર કરો. આ દુનિયા આખી ચાલે અને હું જુદો છું, હું કોઈ ડિફરન્ટ છું,
અને જુઓ પછી તમને કેવી મજા આવશે. આપણે શું કરીએ છીએ કે એટલા બધા ચોંટી જઈએ છીએ, એટલા બધા આસક્તિવાળા છીએ, એટલા બધા કામનાથી ઘેરાયેલા છીએ કે આપણે એનાથી દૂર જઈ શકતા નથી. એકવાર થોડાક દૂર જાઓ પોતાના જીવનથી, અને પછી તમારા જીવનને પૂછો કે કૃપાળુ દેવ પાસેથી મને જે ઉપદેશ મળ્યો છે એ મેં કેટલો સ્વીકાર્યો છે. માણસ આખી દુનિયાની ચિંતા કરે છે, ચંદ્ર ઉપર ક્યારે પહોંચ્યો એની એ ચિંતા કરે છે, પણ એના હૃદયની ચિંતા નથી કરતો. મને આપણે કહેવું છે, દુનિયામાં મોટા મોટી ચિંતા કરવી હોય તો હૃદયની ચિંતા કરજો. અને પરમાત્મા એવો કુશળ છે કે એને તમે હૃદયની ચિંતા ન કરો ને એવું કંઈક ગોઠવે છે. કઈ રીતે સમજો, મારી આંખ છે બહારનું જુએ છે, મારી જીભ છે બહારનો સ્વાદ ખાય છે, મારા કાન છે બહારનો કોલાહલ સાંભળે છે. ભીતરમાં જવા માટે મારી પાસે એક જ વસ્તુ છે ને, એ મારું ચિત્ત જે બહાર પણ જાય છે, અને હું એ ચિત્તને આમ મૂકું તો એ ભીતરમાં જાય છે. તો મર્મી માણસનું કામ આ છે કે પોતાના ભીતરને જોવું. મેં તમને કહ્યું તેમ આજના સમયમાં સૌથી મોટા મોટી મુશ્કેલી એ માણસ એની અંતરને ઓળખી શકતો નથી, અને એટલું બધું ઓળખી શકતો નથી કે એને પોતાની પાસે હૃદય છે, ભીતર છે, અંદર આનંદ છે, અંદર ઉલ્લાસ છે, અંદર મોજ છે, અંદર મજા છે, અંદર મસ્તી છે. એ જોવાની મોકળાશ નથી. ક્યારેક તમે જોજો, પરમ કૃપાળુ દેવ ઉત્તર સંડાના નિવૃત્તિ ક્ષેત્રમાં જે રીતે રહેતા હતા એનો વિચાર કરજો. અને જ્યારે તેઓ પદ ગાતા ત્યારે એમ કહેતું કે ત્રણ ત્રણ ચાર ચાર ખેતરવા દૂર સુધી એ સંભળાતા હતા. કેવી મસ્તી હશે, કેવો આનંદ હશે, કેવી બુલંદી હશે, કેવી ફકીરી હશે, કલ્પના કરો. અને આજે આપણે ક્યાં આવીને બેઠા? એક જમાનામાં અમે ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, તું મૂંગાને બોલતો કરે છે, મુકમ કરોતી વાચાલમ, આપ જાણો છો. હવે અમે કોઈ સભા પહેલાં પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, વાચાલમ મોબાઈલમ કરોતી મૂકમ, આ વાચાળ મોબાઈલને તું જરા મૂક કરજે. માણસ, તમને આશ્ચર્ય થાય કે પોતાના જીવનનો 85% સમય આ ટેકનોલોજીની પાછળ બરબાદ કરે છે. હું કહું છું કે આજના સમયને સૌથી વધારે પરમ કૃપાળુ દેવના ઉપદેશની જરૂર છે, કારણ કે એટલો બધો બહેકી ગયો છે કે ક્યાં જશે એ ખબર નથી પડતી. અને ત્યારે અહીંયા તમે એ વિચાર કરો કે પરમ કૃપાળુ દેવની આ છબી જ આજ મને યાદ આવે છે બસ. અને એ છબી ઉપર દર્શન કરીએ ત્યારે પહેલું આવે એમનું ચિત્ત, માનસ. એમની મનોસૃષ્ટિ કેવી હશે કલ્પના કરો તમે. મહાપુરુષો, મહાન વિભૂતિઓ, અધ્યાત્મની ઊંચાઈએ પહોંચેલી વ્યક્તિઓ એ જીવનમાં કદી વિદાય લેતા નથી. પ્લીઝ, એ ચેતના રૂપે, એ ચેતના રૂપે સર્વત્ર વ્યાપ હોય છે. એ આજે પણ વ્યાપ્ત છે. મારે આપણે એ કહેવું છે તો આપ આટલા બધા બપોરને માટે ગુજરાતી ભાષામાં શબ્દ છે મધ્યકાળ, એ મધ્યકાળમાં પણ 3 વાગે, એટલે મધ્યકાળ ના પણ મધ્યકાળે તમે આવો, એ ઘણી મોટી વાત છે. એ કેમ બને છે? કેમ? કારણ કે એ ચેતના બોલાવે છે. તમે કેવું નથી, આમાં તો કશું નથી. આપણે એ ચેતના આપણના ભીતરને સંકોરે છે કે જાગ જાગ, જલ્દી જાગ, સમય વહી જાય છે. અને ત્યારે એ ચિત્ત, અને ચિત્ત એટલે કેવું, તમે જુઓ કે એમણે પહેલું આવાહન કર્યું આપણા ચિત્તને કે તારા ચિત્તમાં એક વસ્તુ તું લઈ આવ, અભય. આજ માણસ ભયભીત છે, બરાબર ને? માણસ કેટલો બધો ભયભીત છે તમે વિચાર કરો કે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં એનું ઘર છે, એમાં કંઈ થયું નથી, એટલે વારંવાર પેલું જોયા કરશે, કંઈ થયું નથી 10-10 મિનિટ. માણસને આજીવિકાનો ભય, માણસને ગરમીનો ભય, માણસને ભૂખનો ભય, માણસને કેટકેટલા ભયોથી માણસ ઘેરાયેલો છે.
અને એ ભયથી ઘેરાયેલો માણસ, કેટલાક માણસને આવતીકાલનો ભય, આવતીકાલનો ભય. મને કે હવે ધારો કે મને કુમારપાળ ભાઈ ડાયાબિટીસ થઈ જશે તો આવતીકાલે શું થશે? મેં તો કંઈ નહીં થાય, પેંડા ખાજો, રાજકોટના કેસર મળે તો વધારે ખાજો. ભય, ખોટા ભય, ભ્રમિત. મને આપણા વિચાર જો, આપણે આપણે જીવનની કિતાબ ખોલીને વાત કરવાની છે કે કેટલા ભય આપણે લઈને બેઠા છીએ. ત્યારે કૃપાળુ દેવના નિવૃત્તિ ક્ષેત્રની કલ્પના કરો, કેવો અભય હશે. કોઈ જ નહીં, હા, નોબડી. મા મુમુક શું, મોતીલાલ ભાવસાર અમુક સમય આવતા ભોજનમાં પછી, અને એ સમયે પોતે એકલા વનમાં નીકળી પડતા. કેમ? અભય, નિર્ભય પણ એ સમયે ધ્યાનમાં લીન રહેતા, અને એ સમયે બહુ જ જાણીતી ધૂન ગાઈને આખા વગડાને ગજવતા, એમ લખ્યું છે. આ સાધના છે, મારે આપને આ કહેવું છે. આ એની ભવ્યતા છે. વિચાર કરો તમે કે એકલા વગડામાં ફરવું, ઘૂમવું, ગાવું કેવી નિર્ભયતા હોય. અને એ અભય સર્જાય છે દેહની અનિત્યતામાંથી અને આત્માની અમરતામાંથી. એ અભય શેમાંથી સર્જાય છે? એને ખ્યાલ છે કે આ દેહ એ તો અનિત્ય છે અને આત્મા એ નિત્ય છે. પણ આ સાધનાની પરાકૃતિનું સ્મરણ કરો, મારે આપણે આ કહેવું છે. અને આપણા જીવનમાં થોડો સાધનાનો અંશ મૂકો. આપણા જીવનને બહારના અવાજોથી બંધ કરી કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં, આપણે તો ક્યાંક ફરવા જઈએ તો આખું ઘર ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, અને પાછા કહીએ પેલો મુખવાસ લીધો કે નહીં, એના વગર નહીં ચાલે. અરે પણ તું બહાર આ કોઈ સાધના માટે જાય છે, એમાં મુખવાસ ક્યાં આવ્યો પાછો તને? મારે એ આપણે કહેવું છે કે આપણે જીવનમાં આ નિર્ભયતાનો જ્યારે વિચાર કરીશું ત્યારે તમે કલ્પના કરો, કૃપાળુ દેવને મહાત્મા ગાંધીએ ડર્બન શહેરથી જે પ્રશ્નો લખીને મોકલ્યા એમાં 27મો પ્રશ્ન બહુ માર્મિક હતો. કૃપાળુ દેવને પ્રશ્ન કર્યો મહાત્મા ગાંધીએ, સર્પ કરડવા આવે ત્યારે એને દૂર કરવાની મારામાં કોઈ શક્તિ ન હોય ત્યારે એને કરડવા દેવો કે મારી નાખવો? ગાંધીજી, આપ સૌ જાણો છો, બેરિસ્ટર હતા, ઇંગ્લેન્ડમાં થયેલા, બાર એટલો. એ ગાંધીજીએ કૃપાળુ દેવ પાસે આ માર્ગદર્શન માંગ્યું કે મને જો સર્પ કરડવા આવે તો શું કરવું? અને તમે જો કેટલી સૂક્ષ્મતા છે કૃપાળુ દેવની. કૃપાળુ દેવે કહ્યું કે સર્પ તમારે કરડવા દેવું એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે, તથાપિ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તો પછી કોઈ સવાલ જ નથી, સર્પને મારવાની કોઈ જરૂર નથી. આત્મ ઈચ્છે ઈચ્છવું હોય તેણે તો ત્યાં જ પોતાના દેહને જતો કરવો જોઈએ. આ બહુ મોટી ફિલોસોફી છે મિત્રો. આત્મહિતના સાધકે પોતાના દેહની પરવા કરવાની હોતી નથી. દેહની ચિંતા, દેહની જાળવણી કરવાની હોતી નથી. કદાપી આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય કે પરિભ્રમણ કરવું, હિંસા કરી છે, સાપને મારવાની વાત છે. અર્થાત સર્પને મારવો એવો ઉપદેશ તો ક્યાંથી અમે તમને આપી શકીએ? અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ અપાય, તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય એ જ ઈચ્છવા યોગ્ય છે. અને મહાન વિભૂતિઓની ખૂબી એ છે કે હિંસક પ્રાણીઓ પણ એમની સામે આવતા
ત્યારે અહિંસક બની જતા. જો તમારામાં એ શક્તિ હોય અભયની, અહિંસાની, તો તમને સ્વામી રામતીર્થની ઘણી ઘટનાઓ છે આવી, સિંહ બેસી જતા. તો આ કશું જ કરી શકવાના નથી. અને ત્યારે એ નિર્ભયતાનો અનુભવ આપણને ત્યારે થવો જોઈએ પ્રિયજનો, કે જ્યારે તમારા જીવનમાં ભય આવે ને, જ્યારે તમારા જીવનમાં ભય આવે ને ત્યારે સ્મરણ થવું જોઈએ તમારી કેવી નિર્ભયતા હતી. એ સમયે જો તમે હાંફળા ફાંફળા થઈ જાઓ, ગભરાઈ જાઓ, બૂમો પાડો, ડરો, મૂંઝાઈ જાઓ, આપણે ત્યાં તો ઘણીવાર કોઈ વડીલને હાર્ટ એટેક આવે તો ઘરમાં એટલી કાગારોળ થઈ જાય કે જતા રહે, કોઈ તાત્કાલિક ડોક્ટરને પણ ના બોલાવે, બીજી કાગારોળમાં જ જતા રહે બિચારા. ત્યારે તમે જુઓ કે અભયની કલ્પના કરો તમે, કે દુનિયાને મોટા મોટી એમના ચિત્તમાં કેવો અભય હશે, કે જે અભયને પરિણામે આ હિંસક પ્રાણીઓનો ભય હતો, ઉત્તર સંડામાં હતા ત્યારની જ વાત કરો, અને છતાં કંઈ જ નહીં. 1956ના ચૈત્ર માસમાં હવાફેર માટે રાધનપુરની પહાડીઓમાં ગયા, તો તમે જાણો છો કે એ વિસ્તારમાં એમની ઉપસ્થિતિને કારણે શિકારીઓને શિકાર નહોતા મળતા. એનાથી વધારે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આચારાંગ સૂત્રમાં બે અદ્ભુત શબ્દો આપ્યા છે, બહુ અદ્ભુત છે. શ્રદ્ધા પરમ દુર્લભા, શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. આપણા દિલમાં એવી જો શ્રદ્ધા હોય, આપણું કોઈ વાંકું ન કરી શકે. આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણે શું કરીએ, શ્રદ્ધા હોય પણ કાલે કોઈ કામી એમ કે જરાક આ ભગવાન આ દેવ છે ને એ તરત ઇન્સ્ટન્ટ બધું આપે છે, તો આપણે વિચારીએ ચાલો આ જમાનો જ આખો ઇન્સ્ટન્ટનો છે, ત્યાં જઈએ, આપણે ત્યાં ચાલ્યા છીએ. તો આપણા ચિત્તમાં, આપણા હૃદયમાં, આપણા મનમાં કૃપાળુ દેવની નિર્મળતાનો અને અભયતાનો વાસ હોવો જોઈએ. જો આપણા દિલમાં અને આપણા હૃદયમાં શ્રદ્ધા હોય તો, અને તો શું થાય, મને આપણે કેવું છે તો શું થાય, મહામુમુક્ષુ મોતીલાલભાઈ ભાવસારે પરમ કૃપાળુ દેવને કહ્યું, તમારી ઉપસ્થિતિ હોય ત્યારે મને કોઈ ભય વર્તતો નથી, હું જ્યારે એકલો જઉં છું ત્યારે હાથમાં પેલું કડું છે સોનાનું એનું ટેન્શન રહે છે. આ ઉપસ્થિતિ એ હૃદયમાં હોય કે બહાર હોય, પણ આ ઉપસ્થિતિના પ્રભાવનો વિચાર કરો. એટલે મારે આપને પહેલાં એ કહેવું છે, આ ચિત્રપટનું દર્શન કરો ત્યારે પરમાત્મા પાસે માગો કે હે પરમાત્મા, આ કૃપાળુ દેવ પાસે જેવો અભય હતો એવા અભયનો એક અંશ મારી ભીતરમાં આવે, કે જેથી જિંદગીની યાતના, સુખ દુઃખ, સંકટ, વેદના, મુશ્કેલીઓ, આફતો, ચિંતાઓ, ફિકરો, ઝઘડાઓ, ટંટાઓ, ફિસાદ, આ બધા વખતે હું મારી સ્વસ્થતા ન ગુમાવું અને ચિત્તમાં અભય ધારણ કરું. એ છે. અને એ ચિત્તમાં તમે વિચાર કરો કે કેવું કેવું હશે જ્ઞાનની કલ્પના કરો. કૃપાળુ દેવના જ્ઞાનની જ્યારે આપણે કલ્પના કરીએ છીએ ત્યારે આપણને પરમ આશ્ચર્ય થાય છે કે એ કૃપાળુ દેવ ધીરે 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 ધર્મમાંથી ક્યાં ગયા ખબર છે આપણે? સત્ય ધર્મની વાત કરી છે. આ દુનિયાની એક બહુ મોટી વસ્તુ છે મિત્રો. પહેલાં તો મતથી પર થયા, સંપ્રદાયથી પર થયા. એટલે મારી દ્રષ્ટિએ જેને મત ન હોય, જેને સંપ્રદાય ન હોય, જેને પક્ષ ન હોય, બધું જ ન હોય, એવી વ્યક્તિ કેવી કહેવાય? એવી વ્યક્તિ મારી દ્રષ્ટિએ ગ્લોબલ સિટીઝન કહેવાય. ગ્લોબલ સિટીઝન આખી દુનિયાનો, દુનિયા એનો એ છે અને એનો એ નાગરિક છે. આ બહુ પ્રચંડ ક્રાંતિ હતી કૃપાળુ દેવની. અને હું માનું છું કે આ બધાનું એક કર્તવ્ય છે કે આમાંથી સમાજને બહાર કાઢો. કારણ એ છે કે જે જમાનામાં બધા જ પોતાનો મત સાચો છે એમ કહેતા, ત્યારે અનેકાંતના ધારક
એવા પરમ કૃપાળુ દેવે કહ્યું કે સત તત્વની ચિંતા કરો, તારો મત સાચો મારો મત સાચો એમ નહીં, સત તત્વ એમાં સત્ય કહ્યું છે એ તારવો. અને સત્ય તારવવા માટે જે કૃષ્ણ મૂર્તિએ કહ્યું છે કે પહેલાં સત્ય એ સત્ય છે એ જાણવું, અસત્ય છે એ અસત્ય છે એ જાણવું, અને પછી સત્યનું પાલન કરવું. આ સત તત્વની જે વાત છે બહુ જ મોટી વાત છે. એમને કહ્યું કે નિજ પદની પ્રાપ્તિનો હોવો જોઈએ, અને આ નિજ પદની પ્રાપ્તિ કરવી હોય તો તમારે સત તત્વમાં જવું જોઈએ. કેટલું મોટું વિધાન હતું! અત્યારે કદાચ આપણે ખ્યાલ નહીં આવે, આપ એ સમયમાં જશો તો ખ્યાલ આવશે. એ કેટલું મોટું વિધાન હતું કે વાડામાં કલ્યાણ નથી, બહુ મોટું વિધાન છે. મારી દ્રષ્ટિએ કૃપાળુદેવ જેટલા મહાન આધ્યાત્મિક ક્રાંતિ કરનારા હતા એટલા જ મહાન સામાજિક ક્રાંતિ કરનારા હતા. તમે કહેશો કેમ? અરે કૃપાળુદેવે શરૂઆતમાં જે કાવ્યો લખ્યા ને, શરૂઆતમાં બહુ નાની વયે, એ બધા સમાજ સુધારાના હતા. એટલે એમને એક મહાન વાક્ય આ કહ્યું કે વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાનીના વાડા હોય જેમ લોઢું પોતે તરે નહીં અને બીજાને તારે નહીં તેમ. આ અજ્ઞાની માણસો નાના નાના વાડાઓ કરીને ડૂબી જાય છે અને લોકોને ડૂબાડે છે. અને એટલે જ જ્ઞાનીએ શું કરવું, મારે ને તમારે શું કરવું, મારે ને તમારે સત તત્વની ખોજ કરવી. બહુ મોટો ભાર છે સત તત્વ ઉપર. એકદમ સત તત્વ એટલે શું? બહુ સરસ વાત કરી, બહુ સરસ. આજે કૃપાળુદેવની આ વાત તમે કોઈ વિશ્વના ફલક ઉપર મૂકો ને, આપણે જો કે આપણી સુગંધ એકલા જ દેતા હોઈએ છીએ ને, આપણી પરબનું પાણી આપણે એકલા જ પીતા હોઈએ છીએ, બરાબર છે ને? પણ વિશ્વના ફલક ઉપર મૂકો તો તમને આશ્ચર્ય થાય કેવી રીતે હું તમને કહું છું. કૃપાળુદેવે કહ્યું કે તારે વ્યાસ, વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ, શુદ્ધોદન આ બધાના ઉપદેશોમાંથી સત તત્વ શોધવું, સારી સારી વસ્તુઓ ભેગી કરવી, અને એ લોકો એટલું જ કહે છે કે આ સંસારને પાર પામવા માટે તારે પુરુષાર્થ કર. આ સંસાર સમુદ્ર તો અનંત અને અપાર છે. આ સત તત્વ એટલે શું? હવે મૂળ વાત ઉપર આવો. આજે દુનિયામાં એક મોટું મૂવમેન્ટ ચાલે છે આખી જગતમાં, અને એનું નામ છે ઇન્ટરફેથ મૂવમેન્ટ. એમાં ખ્રિસ્તી ધર્મવાળા ભાઈ હોય, યહૂદીવાળા હોય, જૈન ભાઈ હોય, હિન્દુ હોય, એ બધા પોતાના ધર્મની કઈ સારી વાત છે ને એ એમને કહે, અને આ બધા સદગુણો ભેગા કરી અને માણસોને આપવા કે ભાઈ જો માનવતા આને કહેવાય, ભાઈચારો આને કહેવાય, અહિંસા આને કહેવાય. આજથી કેટલાય વર્ષ પહેલાં કૃપાળુદેવે સત તત્વની વાત કરી અને સર્વ દર્શનોનો સમાદર આપ્યો. વિચાર કરો તમે. અને એટલે જ એમણે એવું નહીં કહ્યું કે એક દર્શન સત્ય છે ને બીજું નથી, એક દર્શન આમ છે ને બીજું નથી. એમણે કહ્યું કે દર્શનોમાં નિહિત તત્વોનો મહિમા કરો. બધા ભેગા થવા, અનેકાંતવાદની આનાથી મોટી વાત જગતમાં બીજી કોઈ હોઈ શકે નહીં. અને એટલે જ પોતાની પાસે શાસ્ત્ર હોય તેથી વ્યક્તિ ધર્મ પામ્યો છે તેમ ન કહી શકાય. ધર્મ એ એના જીવનમાંથી પ્રગટવો જોઈએ. બહુ મોટી વાત છે. તુલસીદાસે જ્યારે રામચરિત માનસ લખ્યું ને, પછી રામચરિત માનસ લખ્યા પછી એમણે રામચરિત માનસ પણ લખ્યું કઈ રીતે? રામ નીચે, ઉપર ચરિત અને ઉપર માનસ. રામ ત્યારે જ તારામાં આવે જ્યારે તારા ચારિત્રમાં આવે, ને તો જ તને માનસ પ્રાપ્ત થાય. એટલે આ ગ્રંથોની વાત તમને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણા આચરણમાં હોય. લોકો આચરણથી એમ કે ભાઈ તમે આટલા સરસ છો,
ત્યારે તમે એમ કહો કે હું તો પરમ કૃપાળુ દેવના ઉપદેશોમાં શ્રદ્ધા રાખનાર છું. જ્યાં સુધી ધર્મ આચરણમાં આવતો નથી ને ત્યાં સુધી ધર્મ નથી. દેટ ઇઝ ઓનલી પોથી પંડિત. તમે પોથી વાંચો, વધારે આગળ જઈએ તો પોથી માના રીંગણા વગેરે વગેરે. ધર્મ જો આપણા જીવનના વ્યવહારમાં પ્રગટે નહીં, અને એટલે એક સતતત્વની તું ખોજ કર કે જે જગતને પ્રકાશ આપે. તમે જો કેટલું ગ્લોબલ વિઝન છે. કૃપાળુદેવ કહે છે, તું ગમે તે ધર્મમાં માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે જે રાતી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. આ વિધાન મારી દ્રષ્ટિએ આ એક વિશ્વનું મહાન વિધાન છે. અને ત્યારે પહેલું મળ્યું ચિત્ત, બીજું મળ્યું જ્ઞાન, અને પછી ત્રીજી મળશે દ્રષ્ટિ. મેં તમને દ્રષ્ટિની તો વાત કરી, અને દ્રષ્ટિમાં આપણે જેમ જેમ જોઈએ તેમ તેમ લાગે કે એમની દ્રષ્ટિમાં સાચી નિસ્પૃહતાનું પ્રાગટ્ય છે. એ નિસ્પૃહતાનું પ્રાગટ્ય કઈ રીતે? કે એ દ્રષ્ટિમાંથી જ આપણે એક જુદા ભાવો અનુભવીએ છીએ. એ દ્રષ્ટિ થોડી નમેલી છે. તમે જોજો આપણા ભગવાનની મૂર્તિ જોશો તો પણ એમની દ્રષ્ટિ થોડી નમેલી હોય. જરાક જોજો, શિલ્પશાસ્ત્ર પર કહે છે આ જ રીતે હોવી જોઈએ, પણ એમાં પ્રચંડ નિસ્પૃહતા છે. અને વ્યક્તિ જેમ નિસ્પૃહતા પામે, તમે જાણો છો પૂજ્ય લઘુરાજ સ્વામી સાથે મુંબઈમાં ચાતુર્માસ હતો અને સત્સમાગમ ચાલતો હતો, ત્યારે શ્રીમદેને એમણે કહ્યું કે મેં કુટુંબ વૈભવ સાધન સંપત્તિ વૃદ્ધ માતા બે પત્ની અને એક પુત્ર આદિનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે. મુનિરાજના ત્યાગનો આવો ગર્વ ઓગાળી નાખવા માટે શ્રીમદ રાજચંદ્ર તાળુકીને બોલ્યા. તમે વિચાર કરો કે માણસ પોતાની આઈડેન્ટિટી કઈ રીતે સિદ્ધ કરે છે. આજ સુધી આપણે આપણું અસ્તિત્વ બે રીતે કરીએ છીએ. હું આનો પિતા છું, આનો પુત્ર છું, આનો આમ છે, આના મારા સગા છે, આમ છે. અને બીજી આઈડેન્ટિટી, મારી પાસે આ છે, મારી પાસે રૂપ છે, મારી પાસે ધન છે, મારી પાસે જ્ઞાન છે, મારી પાસે શક્તિ છે, મારી પાસે સત્તા છે. આ બંનેનો એક ધડાકે છેદ ઉડાડી દીધો છે અહીંયા, એક ધડાકે. કારણ કે માણસની મોટામાં મોટી મનોવૃત્તિનું મૂળ જ આ છે. તમે જોજો આપણા સૌરાષ્ટ્રમાં તો લોકો બહુ હાંકે રાખે, આવી બધી હાંકે રાખે કહીએ ને આપણે, હાંકે રાખે બસ. આપણે તો ભાઈ શું આમ કહીએ એટલે ફટ દઈને થઈ જાય, કે છે પછી જે થતું હોય. ત્યારે અહીંયા તમે વિચાર કરો નિષ્પૃહતા કેવી. પણ માત્ર આ નિષ્પૃહતા જુદા પ્રકારની એ માટે છે કે એ નિષ્પૃહતામાં ત્યાગની સ્પૃહા છે. મારે બતાવવું છે કે મેં આટલો ત્યાગ કર્યો છે, મેં આટલો ત્યાગ કર્યો છે, મેં આ છોડી દીધું છે, મેં આ છોડી દીધું છે, મેં આ છોડી દીધું છે. એનો અર્થ જ એ કે તમે હજી સુધી કશું છોડ્યું નથી. એનો અર્થ જ એ છે કે તમે તમારા જીવનમાં કોઈ વસ્તુ હજી છોડી શક્યા નથી, માત્ર એક જ વસ્તુ લઈને ફરો છો, અને એ ત્યાગ કર્યો હોવાનો ગર્વ. અને ત્યારે અહીંયા કહે છે કે તમારો આવો ત્યાગ, તમે જુઓ આજે સમાજમાં તમે જુઓ માણસો કેટલા, મારા 5200 શિષ્યો, તમારા 400 શિષ્યો, નાના 800 શિષ્યો, મારા વ્યાખ્યાનમાં 20 જણા હોય, તમારા વ્યાખ્યાનમાં 500 જણા હોય. જ્યોતિન્દ્રભાઈ તમે નથી આપતા માટે જ કહું છું. હવે એટલે હું એમ માનું કે જ્યોતિન્દ્રભાઈ એમ માને કે આ કુમારપાળ કરતા હું 500 એટલે કેટલા ગુણા 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 ગુણાકાર. ભીડથી કદી વ્યક્તિઓ માપી શકાતી નથી, ભીડથી કદી વ્યક્તિઓ માપી શકાય નહીં. આ તમે સમજી લો, 5 માણસો હોય પણ જો ખરેખર આમ ભીતરના ચમકવાળા હોય
તો બેડો પાર થઈ જાય. ભીતરમાં ઉતરવું છે, આ વાત બધી ભીતરની છે. અને ભીતરમાં ઉતરે ત્યારે જ્યારે કૃપાળુ દેવે એને કહ્યું કે તમે તો આવી રીતે રહ્યા, શું ત્યાગ્યું છે, એક ઘર છોડી કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. મુનિ હોય એ મુનિમ બની જાય એવી પરિસ્થિતિ થઈ આજે. તમે જોજો, ઘણીવાર તમે જાઓ મહાત્માઓ પાસે મળવા, હું તો ઘણીવાર બધા મારા બહુ પ્રિય હોય ને હું એમનો પ્રિય છું, પણ હું જોઉં ત્યારે ઘણીવાર એમ થાય કે આના કરતાં આપણે ઓકે સંસારમાં કેમ આ છે, કારણ શું? કારણ ત્યાગ બહારથી થયો છે, ભીતરથી નથી થયો. અને ત્યાગ એક એવી વસ્તુ છે જે ભીતરથી થાય તો જ ટકે, નહીં તો ટકે જ નહીં. બહારથી થયેલો ત્યાગ એ તો ટેમ્પરરી છે. ત્યારે પરમ કૃપાળુ દેવે આપણને કહ્યું, જ્યારે લઘુરાજ મુનિએ લઘુતાપૂર્વક કહ્યું કે ઓહો તો હું ત્યાગી નથી, આ સમજાયું ને. તમે જો કૃપાળુ દેવ કેટલા આમ આપણે આજની ભાષામાં જરા બહુ સારો શબ્દ નહીં પણ સ્માર્ટ હશે. હવે તમે કહો કુમાર પણ સ્માર્ટ કેમ વાપરો છો, ગાંધીજીએ કહ્યું છે, હું નથી કહેતો. એમને લખ્યું છે કે કૃપાળુ દેવમાં કેવી ત્વરિત બુદ્ધિ હતી અને કેવા કોઈ એમને છેતરી જાય એવું બનતું નહીં. એ જાણે સામો છેતરે છે તો વાંધો નથી, એ જાણી જતા. પણ ત્યારે તમે અહીંયા જુઓ, હવે કૃપાળુ દેવ બોલી ઉઠ્યા, મુનિ હવે તમે ત્યાગી થયા. કેમ? મનથી નીકળી ગયું પેલું. અત્યાર સુધી મનમાં એ ભરાઈને બેઠું હતું, મેં ઘર છોડ્યું, મેં વૈભવ છોડ્યો, મેં કુટુંબ છોડ્યું, મેં સંપત્તિ છોડી, મેં આ છોડ્યું, મેં આવું છોડી દીધું, પત્ની છોડી, બે પત્ની અને પુત્ર છોડ્યો, આ બધું છોડ્યું, એ છોડ્યું છૂટી ગયું. અને ત્યારે ત્યાગની આ જ મજા છે. અને ત્યારે કૃપાળુ દેવની આંખો જોઈએ ને ત્યારે પરમ નિસ્પૃહતાનો અનુભવ થવો જોઈએ. બસ કેવી નિસ્પૃહતા! અને તમે એમના હૃદયને જુઓ, કેવી અપાર કરુણા હશે એમાં, અપાર કરુણા. સી, દયા એક વાત છે, દયા એ હું તમને આપું છું અને મગજમાં માનું છું હું કંઈક આપ્યું આપણે, પણ કરુણા છે ને એ નિષ્કારણ પ્રવર્તતી હોય છે, નિષ્પ્રયોજન પ્રવર્તતી હોય છે. દયા કરું એમાં તો આમ બતાવવું હોય, જ્યારે મેં એમને આપ્યું ભાઈ પ્રયોજન છે મારું. કરુણા છે ને એ તો બહુ મોટું આકાશ છે, દયા એ તો વાદળું છે. અને તેમાં જ્યારે કરુણા કરો ને ત્યારે દયા કરો ને ત્યારે તમારા મનમાં સેજ ઝાંખો પણ એટલો ભાવ હોય કે જરા આપણું રિસ્પેક્ટ થાય. કરુણા ક્યારેય પ્રત્યુત્તર નથી માગતી, રિસ્પોન્સ નથી માગતી, પ્રતિક્રિયા નથી માગતી, પ્રતિભાવ નથી માગતી, બસ આપે છે, વાત પૂરી થઈ ગઈ. પરમ કૃપાળુ દેવના હૃદયમાં વસતી એ કરુણાનો વિચાર કરો. અને ક્યાંથી જાગી એ કરુણા? કૃપાળુ દેવે માત્ર આધ્યાત્મિકતાની વાત નથી કરી, માફ કરજો, એમનું આકાશ તો બહુ વિરાટ છે, આપણે હજી આટલે સુધી પહોંચી શક્યા છીએ એમ માનું. જ્યારે પોતે રામજી મંદિરમાં હતા ત્યારે વવાણિયામાં, અને ત્યાં રામબાઈ નામના સંતના મેળાપથી ખબર પડી, રામબાઈ રક્તપિત્યાઓની સેવા કરતી, ત્યારે કહ્યું કે આવા રક્તપિત્યાઓની સેવા કરતા તમને સુગ નથી આવતી. અને એ સંત સ્ત્રીના ઉત્તર અને કૃપાળુ દેવનું હૃદય, આ હા હા કેવો મેળ પડી ગયો છે, વિચાર કરો, બાળ હૃદય. એને કહ્યું કે આ દેહ અનિત્ય માનીએ તો પછી સુગનો સવાલ જ નથી. બીજું કે બીજાની પીડા આપણે અનુભવી શકીએ તો આપણે એને મદદ કરવી જોઈએ. બીજાની પીડા છે માટે મદદ કરું છું એમ નહીં, બીજાની પીડા આપણે અનુભવી શકીએ, ટ્રાન્સફર થાય, અનુકંપા ઇઝ ધેટ, કે તમારી પીડા મારામાં ટ્રાન્સફર થાય અને પછી હું અનુભવું.
અને પછી હું આગળ જાઉં. ત્યારે ત્રીજી વાત એમનું હૃદય, તમે ઓહો શું કરુણા, શું અગાધ કરુણા છે. અને એટલે આધ્યાત્મિક થવું એનો એક અર્થ એ છે સેવા કાર્ય અનિવાર્ય છે. જે ભાઈશ્રી કેટલા બધા સેવા કાર્ય કરે છે આપણે સૌ જાણીએ છીએ, અદ્ભુત કામ કરે. કેમ અનિવાર્ય છે? આ સમજવા જેવું છે કે આત્મકલ્યાણ માણસ એકલો કરી જ ના શકે, એને બીજાનું કલ્યાણ કરવાનો ભાવ સેવવો જ પડે. અને એટલે અહીંયા તમે એ જુઓ કે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે પરમ કૃપાળુ દેવે પત્ર લખ્યો. તમે વાંચો, આપણે વાંચ્યો છે પત્ર, દુષ્કાળની પરિસ્થિતિ વખતે લોકોને કઈ રીતે મદદ કરવી એનો પત્ર, બહુ અદ્ભુત પત્ર છે, અદ્ભુત છે મારી દ્રષ્ટિ. અદ્ભુત એ માટે છે કે એમાં એમને આખું કોઈ એક વ્યક્તિ આખું મેનેજમેન્ટનું પ્લાનિંગ કરે ને એ રીતે કહ્યું કે આવી રીતે ઘાસ મંગાવવું, આવી રીતે આપવું, આ લોકોને મફત આપવું, આ લોકો પાસેથી આટલું લેવું, આ લોકો પાસેથી એમ આખું પૂરેપૂરું દુષ્કાળ સમયની પરિસ્થિતિનું એમણે આખું વર્ણન, મદદ કેવી રીતે કરવી એની વાત કરી છે. અને કરુણા તો કેવી હશે કલ્પના કરો તમે. હું એમ કહું છું આપના ઘરમાં કોઈ નોકર ચાકર હશે, આપનો કોઈ ડ્રાઈવર હશે, આપે એના તરફ કયો ભાવ રાખ્યો છે? કોઈ દુનિયામાં એવી વ્યક્તિ ભાગ્યે જ તમને મળશે જે પોતાના નોકર ચાકર સાથે ટેબલ પર બેસીને ભોજન કરે, મળે? હું શોધું છું, નથી મળતી. મળે જે પોતાના ડ્રાઈવર સાથે બેસીને ચા પીએ, મળે? ન મળે. આપણે એક ડિફરન્સ માનીએ છીએ કે હું ઊંચો અને આ નીચો. પરમ કૃપાળુ દેવ મુંબઈમાં હતા ત્યારે પોતાના નોકર લલ્લુની માંદગી વખતે સ્વયં એમની સેવા ચાકરી કરી. મને એક વ્યક્તિ બતાવો, એક તમે શોધી કાઢો. આ હૃદય જુઓ ને ત્યારે એ વિચારજો કે કેવી અપાર કરુણા હશે કે પોતાના નોકરની પોતે સેવા ચાકરી કરી. આપણે તો વધારે વધારે દવાના પૈસા આપે, ચાલો ને, બહુ હોય તો હોસ્પિટલમાં મૂકી આવે, ચાલો ને, ક્યાં તો રજા આપી દે કે હવે જા તું બીમાર થયો ને ઘેર જતો રહે ગામડે. આ કરુણા છે મારે આપને કેવું છે. અને એ કરુણા કેવી કે આ માણસે મારી કેટલી બધી સેવા કરી છે, ધ્યાન રાખ્યું છે. એટલે નોકર છે એ ભાવ જ નથી, મારે આપણે એ કહેવું છે, આ મજા આ છે. એ મારો એક સાથી છે, એ ભાવ છે કે એને મારી સેવા કરી, હું એની સેવા કરું, આમાં કુછ લેન દેન કે બાત હી નહીં હૈ. મારું કેવું છે કે માણસ કેવો છે ને એ જો જાણવું હોય ને તમને, તો એના નોકર પાસેથી તમને મળે બધી માહિતી. બાર ભલે સારો લાગતો હોય, મગજનો ગરમ હોય, તો નોકર કે સાહેબ શેઠ આ મગજના બહુ ગરમ છે, શેઠાણી આગળ જ શાંત દેખાય છે, કે જે કહેવું હોય તે. તો આ વિચાર આપણે કરવો છે, જગતને એમને શું આપ્યું અને એમાંથી આપણે શું લેવું છે. અમૃત, દેટ અમૃત ઇઝ ધીસ, કે કયું મને એક એવું અમૃતનું રસાયણ મારા જીવનમાં મળે કે કરુણાનું સર્વોચ્ચ શિખર એમણે બતાવ્યું. અને કરુણાનું સર્વોચ્ચ શિખર મેં તમને કહ્યું તેમ અપરિચિત વ્યક્તિઓ, અને એનાથી આગળ જઈને અદ્રષ્ટ જીવો તરફ રહેતી હતી. આ યુનિક છે. અને એ કરુણા અપરિચિત વ્યક્તિઓ એટલે શું? ફરી પાછા મને મા મુમુક્ષુ મોતીલાલ ભાવસારનું સ્મરણ થશે. ઉત્તર સંડામાં મોતીલાલ ભાવસાર શ્રીમદજીને માટે દૂધ લઈને ગયા. શ્રીમદજીએ દૂધ વાપરવાની ના કહી અને સાથોસાથ એમ કહ્યું કે આ દૂધ કોઈકને આપી દેજો. એવામાં રસ્તે જતો એક છોકરો આવ્યો, એટલે મુમુક્ષુ મોતીલાલ ભાઈએ એને દૂધ આપી દીધું.
એ પછી મુમુક્ષુ મોતીલાલ ભાઈએ મેવો કાઢ્યો, મેવો સાફ કરવા લાગ્યા અને જેવો કૃપાળુદેવને આપવા ગયા ત્યાં કૃપાળુદેવે કહ્યું આ છોકરાને આપી દો. અપરિચિત રસ્તામાં જતો એક છોકરો, વિચાર કરજો તમે, દૂત તો અપાય હા, પણ મેવો કંઈ અપાય આ રસ્તામાં જનારને? આપણે કોઈ દિવસ આપે જ કોઈને, દૂધે નહીં આપ્યું ને મેવાની તો ક્યાં વાત કરે. આ કરુણા છે. મારે આપણે એ કેવું છે, આ જુઓ ને તારે એક કરુણાનો સાક્ષાત્કાર કરો. અને કઈ કરુણા? કે કૃપાળુદેવે તો કહ્યું એટલે આપવો તો પડે જ, પણ ધીરે ધીરે મુમુક્ષુ મોતીલાલભાઈએ ભીતરમાં વિચાર કર્યો કે જે સમયે દૂધ આપી દીધું પેલા ને આ મેવો સાફ કરતો, તે તારે મનમાં વિચાર કર્યો કે દૂધ તો આપ્યું પણ મેવો કોઈ દિવસ ન અપાય. એમના કહેવાથી આ છોકરાને દૂધ તો આપ્યું, આ મનનો વિચાર છે, મનનો ભાવ છે, મનનો તરંગ છે, મનનો ખ્યાલ છે. અને એટલે એમના ચિત્તમાં આવું થયું કે દૂધ અપાય, મેવો ન અપાય, કોણ આપ્યું મેવો કોઈ અજાણ્યા માણસને રસ્તે ચાલતા ને? એ જે ભાવ હતો ને એ કૃપાળુદેવે પકડી લીધો. આ હૃદયનો વિચાર કરો, મારે આપણે એ કહેવું છે, જરાક વિચાર કરો. અને એ હૃદયનો ભાવ એવો પકડી લીધો એટલે એને થયું કે મેવો આપી દો એને. કેમ આ થયું? એના ચિત્તમાં, મહામુમુક્ષુના ચિત્તમાં જે ભેદભાવ હતો ને એ દૂર કર્યો. દૂધ અપાય મેવો ન અપાય એ જે ભેદભાવ હતો, કરુણાને કોઈ ભેદભાવ હોતો નથી, કરુણાને કોઈ ભેદભાવ નથી, કોઈ સીમા નથી, કોઈ બાઉન્ડરી નથી, કોઈ સરહદ નથી. એ માત્ર વહેતી હોય છે, પરિપ્લાવિત કરતી હોય છે, જેમ નદી વહે અને બધાને લઈ જાય એ રીતે પરિપ્લાવિત કરે. અને ત્યારે એ કરુણાની પરાકાષ્ઠા, મારે આપણે એ કહેવું છે, અમુક વસ્તુ અપાય અમુક વસ્તુ ન અપાય એવી વૈચારિક સંકુચિતતા, વૈચારિક આચાર તો પછી વાત છે, વૈચાર વિચારમાં પણ ના આવવી જોઈએ, મનમાં પણ નહીં, ચિત્તમાં પણ નહીં, ખ્યાલ પણ નહીં, વિચાર પણ નહીં ને તરંગ પણ નહીં. અને એ સંકુચિતતા એમણે કરુણામાં ન હોય, આ હૃદય કેવું હશે ખેરજીને વિચાર કરજો. અને એની એમની મહાન કરુણા, એમનું અદ્ભુત આકાશ દર્શન, તો એમની મેં તમને કહ્યું તેમ કે જ્યારે માતા પાસેથી લીલોત્રીના જીવો માટેની અપાર કરુણા એમના જીવનમાં પ્રગટ થઈ ત્યારે છે. હજારો વર્ષ પહેલા, હવે જૈન ધર્મ સાથે જરાક મેળ કરું છું, પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે આ વનસ્પતિમાં પણ જીવ છે, આ જીવોમાં પણ જીવ છે. આચાર્યાંગ સૂત્રમાં પરમાત્માએ ફરમાવ્યું જીવાવહો અપવહો, જીવનો વધ એ પોતાનો વધ કરવા બરાબર છે. મારે એ આપણે કહેવું છે કે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીની જે વાત હતી ને કે આમાં પણ જીવ છે, જે તમે જોઈ શકતા નથી એમાં પણ જીવ છે, આ પ્રકૃતિમાં પણ જીવ છે, એ વાતનો સાક્ષાત્કાર કૃપાળુદેવે કરાવ્યો છે. ક્યારેક જો જગદીશભાઈ તક આપશે ને તો મારે મહાવીર સ્વામી અને કૃપાળુદેવના જીવનની તુલના બતાવી છે, બહુ અદ્ભુત તુલના છે અને તમે આમ વારી જશો એમ લાગશે. વાત એવી છે કે એ વાત, એ સિદ્ધાંત, એનું પ્રત્યક્ષીકરણ કોને કરી બતાવ્યું? કૃપાળુદેવે કરી બતાવ્યું. આ બહુ મોટી ઘટના બની છે આપણા સમાજના ઇતિહાસમાં. અને પછી હૃદયમાંથી જઈએ ભીતરમાં, અને ત્યારે સત્સંગની વાત તો ઘણા લોકોએ કરી,
હિન્દુ શાસ્ત્રોમાં પણ સત્સંગની વાત થઈ છે. પણ એ સત્સંગને એક એક કેટલીક જગ્યાએ સામૂહિક ભક્તિ ચાલે, કેટલીક જગ્યાએ ભજન થાય, કેટલીક જગ્યાએ આ બધા કોઈ કથાનું શ્રવણ કરે, ક્યાંક સારા વિચારો ધરાવતી વ્યક્તિઓ એકત્રિત થાય તો પણ વિચારોનું આદાન પ્રદાન થાય અને સત્સંગ થાય. પરંતુ સત્સંગની જે વાત કૃપાળુ દેવે કરી એ બહુ જુદી વાત છે. એને બહારમાંથી ભીતરમાં લઈ ગયા. મારે હવે તમને કૃપાળુ દેવીને ભીતરની વાત કરવી છે. હવે તમે છબી જોશો ત્યારે કૃપાળુ દેવનું ચિત્ર, પણ ત્યારે એક જુદો ભાવ પેદા થશે કે આ કરુણા, આ જ્ઞાન, આ ભવ્યતા, આ પક્ષાતીતતા કેવી હશે. અને એમાંથી કંઈક અંશ મારા ભીતરમાં આવે. આપણે માણસ છીએ, આપણે માત્ર આપણી આગળ એક વિશેષણ લગાવવું છે, દિવ્ય. આપણે દિવ્ય માણસ બનવા તરફ જઈ રહ્યા છીએ. અને ત્યારે સત્સંગની વ્યાખ્યામાં કોઈએ એમ કહ્યું કે લોકો મળે એ સત્સંગ થાય, કથા કહેવી એ સત્સંગ થાય, સારા માણસોનો ભેગા થાય એ સત્સંગ થાય. કૃપાળુ દેવે સત્સંગની કોઈ જુદી વ્યાખ્યા આપી છે, મને બહુ ગમે છે વ્યાખ્યા, બહુ ગમે. કૃપાળુ દેવે કહ્યું, આત્માને સત્યનો રંગ ચડાવે તે સત્સંગ. કેટલી હાઈટ છે, કેટલો વ્યાપ છે, જરા વિચાર કરો તમે કે અહીંયા આપણે બેઠા છીએ એ દેહ નથી બેઠા, માણસો નથી બેઠા, એક જીવંત, શક્તિવંત, મૂર્તિવંત, શાશ્વત આત્માઓ બેઠા છે. અને આ આત્માઓનો સંવાદ ચાલે છે, આત્માઓનો સત્સંગ છે. અને એ આત્માઓનો સત્સંગ થાય તો જ તમે પરમાત્માને જોઈ શકો, નહીં તો ન જોઈ શકો. માત્ર કથા શ્રવણ થાય, માત્ર ભક્તિ શ્રવણ થાય, તમે બહાર રહેશો, ચિત્તમાં રહેશો. આત્મામાં ક્યારે ડૂબશો તમે, વિચાર કરો તમે. આત્મામાં ત્યારે ડૂબશો કે જ્યારે આ ભગવાનને આપણે દર્શન કરીએ તો સમવ શરણમાં છીએ. ત્રણ ગઢ હોય છે ને, સોનાનો ગઢ, રૂપાનો ગઢ, ચાંદીનો આનો ગઢ, એમ ત્રણ ગઢ હોય છે. અને એ ત્રણ ગઢ ઉપર પરમાત્મા દેશના આપતા હોય. આ કયા ત્રણ ગઢ છે? પહેલો ગઢ છે દેહનો ગઢ. દેહ, માણસ 97% દેહમાં જીવે છે. આપ તો નહીં જીવતો, થોડાક મુમુક્ષુ બધા મહાત્માઓ છે માટે, પણ તો 97% દેહમાં જીવે છે. 97% એ કપડાં પહેરે તો કયા કપડાં પહેરે એના સિલેક્શનમાં 3 કલાક જાય. કોઈ વાર અમેરિકા જાઓ, બહુ ધનાઢ્ય દેશ ગણાય છે, હું નથી માનતો, પણ અમેરિકા જાઓ તો કોઈનો વોર્ડરોબ જોજો, ભાઈ તારા ઘરમાં કપડાં ક્યાં છે બતાવે, કેટલા કપડાં, ઓહો, આપણે થાકી જઈએ. આપણે છે આ એક જિંદગીમાં તો તું પહેરી શકે એવા કપડાં નથી, આ પછીના ભાવ માટે ટ્રાન્સફર કરવાના છે. તર કે ના, આ પેલું આવે છે ને કે બાય વન ને ગેટ ટુ ફ્રી, એટલે કશું લેવું નહોતું પણ 3 લઈ આવ્યો એમ. વિચાર કરો તમે, ચિંતન કરવાનો, કે આ દેહને આપણે કેટલી ચિંતા કરી છે, વિચાર કરો તમે. એરકન્ડિશનમાં રહેતા હોય ને, એરકન્ડિશન ના હોય ત્યારે જોજો તમે માણસ કેવો ખખડે છે. કોઈના ડ્રાઈવરથી ભૂલ થઈ ગઈ હોય તો કેવો થઈ જાય છે. આમ શરીરમાં જરા બરાબર ન હોય તો આપણે કેવા રહીએ છીએ. ક્ષણે ક્ષણે ને પળે પળે તમે દેહની સાથે છો, અને જ્યાં સુધી દેહની સાથે છો ત્યાં સુધી આત્માનો અવાજ સંભળાશે નહીં, દેહનો જ અવાજ સાંભળો છો. આજે બહુ મજા છે, ઘણા લોકો જોજો તમે મળે એટલે કે આપણે કે કેમ છો, ડાયાબિટીસ છે એમ. હવે આ એમ નહીં પૂછવું તમારે, મહેરબાની કરીને, પણ તમે જો એમ પૂછ્યું તો આખો હિસ્ટ્રી આપી દેશે કે આજથી 5 વર્ષ પહેલાં ફલાણા ફલાણા ફલાણા, પછી આની દવા, પછી આ. અને આપણે ત્યાં લોકોને દુઃખ ગાવું બહુ ગમે છે, બહુ જ ગમે, દુઃખ ગાવું, સુખ નહીં દુઃખ ગાવું. અને તમારી સહાનુભૂતિ ઉઘરાવે કે જરા તમે આંખમાં જરા આંખો ભીની થાય, જરા લાગણી બતાવો ચહેરા ઉપર. પહેલી વાત છે દેહની સમવસરણ, બીજી વાત છે મનની.
એટલે પરમાત્મા તો ઉપર બેઠો છે, પણ બીજો ગઢ પાર કરવાનો છે તમારે મનનો, કારણ કે તમને ચલાવનાર મન જ છે. અહીંયા બેઠા હોઈએ ને આપણને દુકાનની ચિંતા થાય, એ મન છે. તમે વિચાર કરો, તમારા જીવનનું મુખ્ય તત્વ જ મન છે. આજે તો આ બહુ મન થઈ ગયું છે. ઘણા વખતથી પેલા ગાંઠિયા ખાતા નથી રાજકોટના, જાણીતા છે ને કે કેવું કહેવાય, ગાંઠિયા શું કે મને ખબર નથી બહુ. તમે જુઓ, મન છે આપણું, મન જ તમને ચલાવે છે, મન જ તમને દોરવે છે, મન જ તમને ફેરવે છે, મન જ તમને ચિંતાતું રાખે છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન એ જ મનુષ્યના બંધન, એને જકડી રાખનારું અને એને મુક્તિ અપાવનારું, મોક્ષ અપાવનારું કોઈ કારણ હોય એ મન છે. તમ પ્રયત્ને ને શોધે, ઉપનિષદ કહે છે, તારા મનને, આ બહુ મોટી વાત છે, તારા મનને તું પ્રયત્નપૂર્વક શોધ. આપણે આપણા મનને કેટલી વાર શોધ્યું છે, આપણે શોધતા જ નથી. બસ આપણા મનને જેની ટેવ પડી, જેની આદત પડી, જે ગમી ગયું, બસ એની પાછળ. અને પછી પરિસ્થિતિ એવી કે મનને આપણે નથી ચલાવતા, મન આપણને ચલાવે છે. આજે કદાચ એવા મિત્રો હશે, કોઈ કહે કેમ જગદીશભાઈ પૂછે કે નથી આવ્યા, અરે સાહેબ શું ગરમી હતી, વાત ના પૂછો, મનથી ગરમી છે. જો મનમાં એરકન્ડિશન હોય કોઈ જગાએ ગરમી ન લાગે, મનમાં એરકન્ડિશન ઊભું કરવું પડે. મનમાં જો એરકન્ડિશન હોય તો કોઈ દિવસ ક્રોધ ન આવે, પણ આપણે તો કન્ડિશન જ મનની એવી રાખીએ કે જે બોલ્યો નથી કે આપણે ભડકો થયા નથી. આઘાત અને પ્રત્યાઘાત જ છે. તો એ મનને પકડો. બીજો વાત, મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મન એ સૌથી મોટું ઉત્પાદક તત્વ છે. મોટા મોટી ફેક્ટરી છે તમારી અંદર ચાલતી, મોટા મોટી. અને તમે જો સહેજ કંઈક થાય એટલે તમે કેવા ગુસ્સે થઈ જાઓ છો, કેવા અકળાઈ જાઓ છો, કેવા મૂંઝાઈ જાઓ છો, કેવા બોલવા લાગો છો. હમણાં એક બહેનને ઘેરું ગયેલો, તે બહાર જતા હશે, તેમના હસબન્ડને ઇન્સ્ટ્રક્શન આપતા હતા, જુઓ આ મારા સાસુનો ફોટો છે ને, બહુ સામાન્ય રીતે ન કહે પણ આ કહ્યું એને, મારા સાસુનો ફોટો અહીંયા બરાબર લગાડજો, ખીલી બરાબર બાંધજો, ધ્યાન રાખજો, ખીલી વાળતા મારતા જો હથોડી વાગી જાય ને તો નીચે ટિંચર આયોડિન છે એ તરત કાઢીને લગાડી લેજો, અને પાટો જુઓ પેલા જમણી બાજુના કબાટમાં રાખ્યો છે. તમે વિચાર કરો, આ મન છે, જ્યાં કશું જ નથી, હજી ફોટો લગાડવાનું શરૂ નથી કર્યું ત્યાં તો ટિંચર આયોડિન આવી ગયું એને. મન, આ મનની જે માયા છે ને બહુ અદ્ભુત છે. અને ત્યારે બીજો ગઢ પાર કરશો એ મનનો, અને તે બંને ગઢ પાર કરશો પછી આવશે ગઢ એ આત્માનો. તમારો આત્મા, તમારું ભીતર, તમારું અંતર, તમારું હૃદય, એ જ્યારે જુએ ત્યારે તમને ખબર પડે કે શું છે. અને પછી તમે પેલા પરમાત્માના દર્શન કરી શકશો સમવ શરણમાં બેઠેલા. બાકી દર્શન નહીં થાય, તમે દર્શન થાય તો શ્રવણ નહીં થાય, શ્રવણ નહીં થાય તો ચિંતન નહીં થાય, ચિંતન નહીં થાય તો અનુભવ નહીં થાય. અને માટે તમે એ વિચાર કરો કે સચ્ચમ લોગભી સારભૂયમ ગંભીરતરમ મહી સમુદ્ધો. પરમાત્મા ભાવી સ્વામીએ કહ્યું કે સત્ય એ આ લોકમાં સાર તત્વ છે અને મહાસમુદ્રથી પણ ગંભીર, એટલે ઘણું ઊંડું છે. અને પરમ કૃપાળુ દેવ કહે છે, આત્માને સત્યનો રંગ લગાડે એનું નામ સત્સંગ. બસ તમને એક સત્યનો પ્રેમ જાગે, પરમ તત્વનો પ્રેમ જાગે. સત્ય એ આપણે ત્યાં આપણા આપણા ગ્રંથોમાં લખ્યું છે, અને પરમ કૃપાળુ દેવે પણ એક સ્થળે કહ્યું છે, અમે પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ. તો આપણા ગ્રંથોમાં શું લખ્યું, સત્યમ ખૂબ ભગવંતમ. આગમ સૂત્ર શું કહે છે તમને, સત્ય એ જ ઈશ્વર છે, આરાધ્ય છે, ઉપાસ્ય છે, અંતિમ છે અને સર્વોચ્ચ છે. આ આપણે આ જોવું છે. અને જ્યારે આખું આ જીવનનો વિચાર કરીએ ત્યારે કૃપાળુ જીવનમાં એ ભાવ આપણા જીવનમાં જાગે. નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ. કેવું એ અદ્ભુત જીવન હશે કે જ્યાં અજર, અમર
અને અમૃત આત્માની પ્રાપ્તિ પછી તમારી એ સ્થિતિ, દેહની સ્થિતિ ક્યાં ચાલી ગઈ હશે? અને ત્યારે સમાધિ મરણનું સ્મરણ કરીએ એમના, અને એ સમાધિ મરણનું સ્મરણ કરીએ ત્યારે વિક્રમ સંમત 1957 ચૈત્રવદ 5મના મંગળવારની રાત્રિએ 9:15 વાગે ક્યાં સુધી 5-10 મિનિટ ચાલશે ને? 5 મિનિટ બસ. હા, વાંધો નહીં, અમારી મુશ્કેલ થઈ જાય છે. પરમ કૃપાળુ દેવ પોતાના નાના ભાઈ મનસુખભાઈને કહે છે, મનસુખ દુઃખ ન પામતો, મનસુખ દુઃખ ન પામતો, માને ઠીક રાખજે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ વચન છે, હા, અમૃત હવે આવશે. આ વચનની ભીતરમાં રહેલું અમૃત એ છે કે પરમ કૃપાળુ દેવે મનસુખભાઈને જે કહ્યું એ એક અર્થમાં માનવ જાતનો મહાન અને એમનો અંતિમ સંદેશ છે. કેમ આપણે છે ને શબ્દોને પકડીએ છીએ, એનો મર્મ અને અર્થ ઘણીવાર હવામાં ઉડી જાય છે, એનો ભેદ નીકળી જાય છે, વિચાર પકડીએ છીએ પણ એની ગહનતા છૂટી જાય છે. ત્યારે આપણે ત્યાં કવિ એમ કહ્યું કે પુણ્યાત્માના ઉડાણો તો આભથી પણ અગાધ છે. આ આકાશને પામી શકો પણ પુણ્યાત્માના હૃદયના ઉડાણો પામવા મુશ્કેલ છે. અને ત્યારે એને સહેજ આ શબ્દોને સપાટી ભેદીને ભીતર જોવા કરીએ તો એ તમે જેમ જેમ એના ભીતરનો વિચાર કરશો એમ તમને ખ્યાલ આવશે કે મનસુખ દુઃખ ન પામતો. આ શબ્દનો વિચાર કરો, પોતાના નાના ભાઈને કહ્યું છે. શા માટે એમને આ જ શબ્દો કયા હશે એ તમારે સમજવું પડે. મારે આપને બહુ વિનંતીપૂર્વક કહેવું છે કે આ વચનો આપ વાંચો ત્યારે એની પાછળ એની ભીતરમાં, એની પશ્ચાદભૂમાં, એના બેકગ્રાઉન્ડમાં વિશાળ અનુભવ, અદ્ભુત ચિંતન અને ગહન જ્ઞાન હોય છે. એટલે વચન વાંચશો નહીં ચાલે. અમૃત મેળવવા માટે તો મારે અંદર જવું પડશે. દુઃખ ન પામતો, સમાધિ મરણની પરિસ્થિતિ છે, દુઃખ પામે એવું છે અને છતાં પોતાની અંતિમ સ્થિતિ એ કહે છે દુઃખ ન પામતો. આ જીવનની ઘટનાને જુઓ તમે, તમે વિચાર કરો, શ્રી કૃષ્ણ ક્યાં જન્મ્યા? કારાવાસમાં, જેલમાં, કંસની જેલમાં. શ્રી કૃષ્ણનું મૃત્યુ કઈ રીતે થયું? પેલા પારધીના તીરથી થયું. એકલા બેઠા હતા, બધા છૂટ જતા રહેલા, કોઈ યાદવો નહોતા, એકલા હતા. એ પારધી પણ એમનો ઓળખીતો હતો અને સગો હતો ને, એને તીર માર્યું એમના પગમાં. થયું જેણે જગતને પ્રકાશ આપ્યો એનો જન્મ કારાવાસમાં, એનો દેહોત્સર્ગ પોતાના બાંધવને હાથે તીરથી થયો. આ જીવન છે. અને એ જીવનમાં સૌથી મોટા મોટી વસ્તુ એ છે કે કૃષ્ણ આખા જીવનમાં હસતા જ રહ્યા છે. એમને ક્યારે કોઈ ફરિયાદ નથી કરી કે આપણે જેલમાં જન્મવું પડ્યું હતું? કોઈ દિવસ નથી કરી ક્યાંય. હું હમણાં મહાભારત ઉપર છેલ્લા 5-1 વર્ષથી લખું છું પણ ક્યાંય નથી આવતો. વાત આ છે કે આ જીવન છે, એમાં આ પળ, આ સ્થિતિ આવવાની જ છે. પણ એનાથી તારે સહેજે દુઃખ ન પામવું, આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે. અને મજા એ છે કે શ્રીમદજીએ વારંવાર જીવનના જાગરણની વાત કરી છે. આપ એમના વચનોમાં વાંચશો તો વારંવાર જીવનના જાગરણ, જીવ પોતે જાગે તો બધા વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરા બિલાડા વગેરે પેસી જવાથી નુકસાન કરે, પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારા એવા જે કૂતરા આદિ પ્રાણીનો દોષ કાઢે
પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો હતો, પોતે જાગ્રત રહેત તો ન થાય. દુઃખ ન પામતો એનું કારણ એ છે કે આ તો જાગૃતિની પરિસ્થિતિ છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, અપ્રમાદ, જીવનમાં ક્ષણે ક્ષણ પળે પળ જાગૃતિ હોવી જોઈએ. જો તમારી પાસે પળે પળ જાગૃતિ હોય ને, કદી કોઈ ખોટું કામ નહીં થાય. દ્રષ્ટિપૂતમ નસેત પાદમ, દ્રષ્ટિથી પવિત્ર કરી અને પગ મૂકવો. દ્રષ્ટિપૂતમ નસેત પાદમ. ગુરજીએફ નામનો વિચારક કહે છે, સેલ્ફ રિમેમ્બરિંગ, તું કોણ છે, તારી જાતનો વિચાર કર, તારી ભીતરનો વિચાર કર. કૃષ્ણમૂર્તિ કહે છે, અવેકનિંગ, જાગરણ. આજે આપણે એ વિચાર કરવાનો છે કે આવા પરમ કૃપાળુ દેવ મળ્યા, આપણું કેટલું જાગરણ. ભગવાન બુદ્ધની પાસે એક 70 વર્ષનો શિષ્ય હતો. લોકોએ કોઈએ સભામાંથી પૂછ્યું, આ ભિક્ખુ, ભિક્ખુ એટલે ભિક્ષુ, સાધુ તમારો, આ ભિક્ખુની ઉંમર કેટલી? ભગવાને કહ્યું, 7 વર્ષ. કોઈએ કહ્યું કે ભગવાન, આના મોંમાં દાંત નથી, આંખે બિચારો જોઈ શકતો નથી, કાને પૂરું સાંભળી શકતો નથી, 7 વર્ષ કે? હા, 7 વર્ષ પહેલા એને આત્મજાગૃતિ થઈ છે. માણસની ઉંમર એ કુંડળીથી કે દેહથી નથી થતી, એના મનના પંચાંગથી થાય છે. એના જીવનમાં જાગરણ કયા સમયે થયું, એ સમયને કારણે એ જીવનના જાગરણના સમયથી આ થાય છે. અને ત્યારે દુઃખ ન પામતો. જીવનમાં દુઃખ છે, દરેકને છે, આ ઘટના દુઃખમય છે, પણ દુઃખ ન પામતો. કેવો સ્વીકાર છે, પરમ સ્વીકાર. જાણે છે આ બધા કે આ જીવન એ તો કયું છે. પેલા બલખના બાદશાહ એક દિવસ રાત્રે સૂતા હોય છે મહેલમાં, ઉપર કોઈ ખડખડાટ થાય છે, એટલે બૂમ પાડે છે, કોણ છે અમારે અગાસીબા? પેલા કહ્યું, એ તો હું, શું કરે છે? મારું ઊંટ ખોવાયું છે તો શોધી રહ્યો છું. બાદશાહે બૂમ પાડી કે તારું ઊંટ ખોવાયું તો 4 રસ્તે જા, બીજે જા, અહીંયા જા, ત્યાં જા, પણ મારા મહેલની અગાસી ઉપર? કારણ કે બાદશાહ, તું આટલા સુખ વૈભવમાં જીવે છે, વાસનાઓમાં જીવે છે, અને ભગવાનની પ્રાપ્તિની વાત કરે છે? બસ આ જ વાત છે. બીજું વાક્ય યાદ કરો, તીર્થંકર દેવાધિદેવ પરમાત્મા મહાવીર સ્વામીને માતાના ગર્ભમાં છે, હા, અને જુએ છે કે હું હલનચલન કરું છું તો મારી માને બહુ વેદના થાય છે, બહુ વેદના. ગર્ભસ્થ શિશુ વર્ધમાને વિચાર કર્યો કે જરા થોડી વાર શાંત થઈ જાઓ, માની આ વેદના મારાથી જોઈ જતી નથી, એના ગર્ભમાં છે, અને થોડી વાર શાંત થઈ જાઓ તો માને સુખ ઉપજે, માને શાંતિ થાય. આ આકળ વિકળ વિવળ એના દેહમાં કેટલો પેલો થાય છે. અને ગર્ભસ્થ વર્ધમાન મહાવીર સ્વામીનો ગર્ભમાં, માતા ત્રિશલાના ગર્ભમાં રહેલો જીવ એ શાંત થયો, અને શાંત થયો એવો જ ત્રિશલા માતા ફડફડી ઉઠ્યા, મારા ઉદરમાં રહેલા ગર્ભને શું થયું? પેલો બાળ વર્ધમાન વિચાર કરે છે, ઓહો, જે હું અમૃત બનશે એમ માનતો હતો એ તો ઝેર બની ગયું. આ માતા કેટલી વિવળ થઈ. રાય સિદ્ધાર્થને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, આખા મહેલમાં વાજિંત્રો બંધ થઈ ગયા, આનંદ ઉલ્લાસનું વાતાવરણ ખતમ થઈ ગયું. અને ત્યારે ગર્ભસ્થ શિશુ મહાવીર વિચાર કરે છે કે જીવનમાં હું માને દુઃખ થાય તો પ્રવજ્યા પણ નહીં લઉં. આ માતાનો મહિમા છે. અને પરમ કૃપાળુ દેવનું આ બીજું વાક્ય મારી દ્રષ્ટિએ એક મહાન વાક્ય છે, દરેક માણસે એના ઘરમાં રાખવું જોઈએ. માને ઠીક રાખજે, જે માને ઠીક રાખતો નથી એ પોતે ઠીક રહેતો નથી, કારણ કે એના છોકરા એનો દાવ લઈ લેતા હોય છે. માને ઠીક રાખજે, તમે વિચાર કરો કેટલું મોટી વાત છે આ.
આગમ સૂત્રો કહે છે માં જેવો મહાન કોઈ ગુરુ નથી. એટલે વાત પણ સાચી છે. આપણને જે માં પાસેથી શીખવા મળ્યું એ કેટલી અદ્ભુત વસ્તુ છે. આખી ભારતની સંસ્કૃતિ માતા પર ટકેલી છે. હું આ બધાને કહું છું, જે દિવસે આ દેશમાં માતાનો આદર, માતાનું સન્માન અથવા માતા પોતાનું કાર્ય ભૂલી જશે, એ દિવસે આ દેશનું પૂર્ણ વિરામ આવી જશે. કારણ કે તારા એ આકાશની કવિતા છે, તો માતા એ પૃથ્વી પરની કવિતા છે. મહાવીર ચરિત્રમાં કહ્યું છે, આ ઘટના બન્યા પછી કહ્યું છે કે પરમાત્મા મહાવીર સ્વામીનો જગતને સૌથી પહેલો ઉપદેશ આ સૌથી પહેલું તીર્થ છે માતા. મનુષ્ય જાતિના હોઠ પરનો સૌથી મધુર કોઈ શબ્દ હોય ને તો એ માં છે, અને સૌથી કોઈ સુંદરમાં સુંદર સાદ હોય ને તો એ મારી માં છે. તમે જોજો, કોઈ બાળકને કોઈ મારે ત્યારે એ એની માને યાદ કરે છે, બાપને નહીં કરે. દુઃખના વખતે માં જ આશ્વાસન છે, એટલે માં એ શોકમાં આપણું આશ્વાસન છે, દુઃખમાં આપણી આશા છે, દુર્બળતામાં માં એ આપણી શાંતિ છે, એ પ્રેમ ક્ષમા કરુણા અને માં એ સહનશીલતાનો જરો છે. અને ત્યારે આ વાક્યનો તમે જરાક વિચાર કરજો, માને ઠીક રાખજે. આ બહુ મહાન વાક્ય છે. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, એ ત્રીજું વાક્ય. આ પ્રાણથી પ્રયાણ સુધીની એક યાત્રા, એને આપણે જીવન કહીએ છીએ. અને એ જીવનને, એ સંસારના દુઃખને જ્ઞાનીઓ તરીને પાર પામવા ઈચ્છતા હોય છે. માનવ દેહની મહત્તા જ એ છે કે એના દ્વારા વ્યક્તિ મોક્ષ પામી શકે છે. અને ત્યારે શ્રીમદના શબ્દોમાં કહીએ તો આ જીવનને આત્મસાર્થક કરી રહ્યું છે. તમે વિચાર કરો કે વ્યક્તિની પાસે બધી જાણકારી છે, પણ મારી અને તમારી પાસે એક જાણકારી નથી, એ આપણી અંતિમ ઘડીની. ક્યારે આ ઘડિયાળ બંધ થઈ જવાની છે, ધી સ્ટોપ ધી એન્ડ જે તમે કહો, એની કોઈની પાસે જાણકારી નથી. અને માટે જ ભગવાને કહ્યું ને, એક પળનો પણ તું પ્રમાદ જીવનમાં ન કરે. આ માટે ભગવાનની વાત એવી છે કે મહાવીર સ્વામી એમ કહ્યું કે તારું જીવન દર્ભની અણી, દર્ભ એટલે ઘાસ છે, બહુ તીણું હોય, ઉપર તીક્ષ્ણ હોય, ખૂબ તીક્ષ્ણ હોય, દર્ભની અણી પર રહેલા ઝાકળના બિંદુ જેવું તારું જીવન છે. એટલે આપણે લોકો એમ માને કે જીવન નકામું છે, આવા સાવ ખોટી વાત છે. માટે તું સમયસર ધર્માચરણ કરે, એ બીજી વાત છે. સ્ટેપ ટુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જૈન ધર્મ હોય કે પરમ કૃપાળુ દેવનો ઉપદેશ વચનો હોય, આ બધા પોઝિટિવ હોય, નેગેટિવ છે જ નહીં. પછી આપણે બધા ગંભીર બનીને નેગેટિવ બનાવી દઈએ તો એ બસ અલગ વાત છે. પણ એમણે કહ્યું કે આ જીવનની પળે પળ કિંમતી છે, એટલે તારા જીવનનો એવો સરસ સદુપયોગ કર કે એને કારણે અત્યાર સુધી તો ન કર્યો, અનેકવાર મનુષ્ય પણ મળ્યું વેડફી નાખ્યું, હવે જરાક વિચાર કર કે તારા જીવનમાં કંઈક તું સરસ કરીશ. અને ત્યારે સમાધિ, સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. મૃત્યુના અનેક પ્રકારો છે, કેટલાક તૃષ્ણાથી મૃત્યુ પામતા, કેટલાક ખીવનાથી મૃત્યુ પામતા, કેટલાક ઝંખનાથી મૃત્યુ પામે છે. અને ત્યારે અહીંયા તમે વિચાર કરો કે પરમ કૃપાળુ દેવની જે પરમ સમાધિ છે, એ પરમ સમાધિ એ એમની આત્મસમાધિમાંથી પ્રગટી છે. અને ત્યારે પરમ નિર્ભય મૃત્યુંજય બની ગયા. મૃત્યુંજય, મૃત્યુને પારનો વિજય, જેમને મૃત્યુ સ્પર્શી શકતું નથી, જેમ દેહની કશાયો સ્પર્શતા નથી, એમ મૃત્યુની બિભીષિકા સ્પર્શતી નથી. અને એવું જ્યારે બને ત્યારે
તમે એ કલ્પના કરો કે માત્ર 33 વર્ષમાં, બરાબર છે, 33 વર્ષમાં પરમ કૃપાળુ દેવ કેટલું કામ કરી ગયા તમે વિચાર કરો. અનંત ભવનું સાટું એક ભવમાં આપી ગયા એમ આપણે કહીએ છીએ. જગતને એક રાહ બતાવી, માનવને એક રાહ બતાવી. માણસ જે ક્રિયાકાંડોમાં ફરતો હતો, હું હમણાં પાર્શ્વનાથ ભગવાનની વાત કરતો હતો, મને કૃપાળુદેવનું બહુ સ્મરણ થયું, મેં વાત પણ કરી હતી, પૂજ્ય મિનરબેન એ વખતે ઉપસ્થિત પણ હતા. મેં એ કહ્યું કે પાર્શ્વનાથ ભગવાને એ સમયના કર્મકાંડોનો વિરોધ કર્યો. કૃપાળુદેવ જડ ક્રિયાકાંડની વાત કરે છે, આપ જાણો છો, સેમ સ્ટોરી, સમાન છે. આ એક પરંપરા છે, ટ્રેડિશન છે. જૈન દર્શન એક પરંપરા છે અને આ પરંપરામાં વારંવાર જુદા જુદા લોકો આવીને ફેરફાર નથી કરતા, પરિસ્થિતિ પ્રમાણે વિચાર કરે છે. આ સમજો, મહાવીરના માર્ગમાં હેમચંદ્રાચાર્યએ ફેરફાર નથી કર્યો, કૃપાળુદેવે નથી કર્યો. પણ તમારી પાસે એક મોટર હોય, એન્જિન તો બરાબર છે, પણ પછી ટાયર ક્યારેક ક્યારેક બદલવા પડે છે, બદલવા પડે, સ્પેર પાર્ટ્સ તમે કહો છો, આ સ્પેર પાર્ટ્સ બદલવા પડે તો જ મોટર ચાલે બરાબર, નહીં તો ન ચાલે, બંધ થઈ જાય. આ બધા જ વિભૂતિઓએ આપણને એ માર્ગ આપ્યો છે અને ત્યારે છેલ્લે એ જ વચનો, હે વિતરાગ પ્રભુ, મૃત્યુના માર્ગે પ્રવર્તેલા એવા મને સમાધિ, સમાધિ, બોધિ અને પાથે આપો, જેથી હું મુક્તિપુરી પ્રત્યે નિર્વિઘ્ને પહોંચી જાઉં. એ જે આપણી પ્રાર્થના છે, એ જે આપણી ભાવના છે, એ ભાવનાનું આપણે સ્મરણ કરીએ. આ દિવ્ય ભૂમિમાં આપણા જેવા દિવ્ય આત્માઓનો જે યોગ થયો એને હું મારા જીવનનો એક ઉત્તમ યોગ માનું છું અને આપણે એ જ ભાવના રાખીએ કે પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક દર્શને આપણને એ કૃપાળુદેવની કરુણાનો અનુભવ થાય, એ કૃપાળુદેવની જગત મૈત્રીનો અનુભવ થાય, એ કૃપાળુદેવે આપણને આપેલા વારંવાર એ સંદેશનો અનુભવ થાય. આ સંસાર મળમાંથી, એના કાદવમાંથી બહાર નીકળ અને કંઈક કમળ જેવું તારું જીવન બનાવ, એ ભાવના સાથે આપ સૌના ખૂબ ઉપકાર સાથે જય જિનેન્દ્ર.